हेलो डियर स्टूडेंट्स, वेलकम बैक टू दी यूट्यूब चैनल इलेक्ट्रोटेक सीसी। डिजिटल फंडामेंटल नी आ मेगा वीडियो लेक्चर सीरीज में तमारू स्वागत छे। आज आपणे एक नवो चैप्टर शुरू करवा जई रह्या छीए, जेनुं नाम छे सिक्वेंशियल सर्किट्स एंड सिस्टम्स। आ मेगा लेक्चर नी अंदर जेटला पण टॉपिक आपणे भणशुं ए दरेक टॉपिक एक्जाम माटे बहु ज अगत्यना छे। चैप्टर नुं जे वेइटेज छे ए एप्रोक्स 20% जेटलुं छे। ओके, दैट मीन्स के तमने एक्जाम नी अंदर मिनिमम 15-20 मार्क्स ना क्वेश्चन आ चैप्टर माथी जोवा मळे छे। ओके, तो चालो जोईए के आ चैप्टर नी अंदर आपणे कई कई वस्तु डिस्कस करवाना छीए। फर्स्ट थिंग, आपणे इंट्रोडक्शन थी शुरू करशुं के सिक्वेंशियल लॉजिक सर्किट कोने कहेवाय। सिक्वेंशियल लॉजिक सर्किट अने ग्या वीडियो नी अंदर आपणे जोयुं तो कॉम्बिनेशनल लॉजिक सर्किट, आ बंने वच्चे शुं डिफरन्स होय छे। कॉन्सेप्ट ऑफ लैच, लैच शू छे, लैच नो उपयोग करीने कई रीते क्लॉक्ड फ्लिपफ्लॉप बनावामां आवे छे, जेमांथी दर वखते एक के बे क्वेश्चन होय छे के जेके फ्लिपफ्लॉप शू छे, एसआर फ्लिपफ्लॉप शू छे, टीए फ्लिपफ्लॉप शू छे के डी फ्लिपफ्लॉप छे ए समझाओ। ओके, तो आनो कॉन्सेप्ट छे क्लियर करशुं। फ्लिपफ्लॉप ઉપરથી તમે અલગ અલગ બીજી ફ્લિપફ્લોપમાં તમે કન્વર્ઝન કરી શકો છો। તો નેક્સ્ટ ટોપિક એ રહેશે કે એસઆર ફ્લિપફ્લોપ તમને આપી હોય અને તમારે એમાંથી ટી ફ્લિપફ્લોપમાં કન્વર્ટ કરવું હોય, ટી ફ્લિપફ્લોપ આપી હોય ને ડી ફ્લિપફ્લોપમાં જવું હોય, જેકે ફ્લિપફ્લોપમાં કન્વર્ઝન કરવું હોય, તો આ ફ્લિપફ્લોપના કન્વર્ઝન કઈ રીતે થઈ શકે છે એના ઉપર ડિસ્કશન કરશું। આ દરેક ફ્લિપફ્લોપની એપ્લિકેશન જોઈશું કે કઈ ફ્લિપફ્લોપ ક્યાં યુઝ કરવી જોઈએ, કઈ ફ્લિપફ્લોપના એડવાન્ટેજીસ શું છે, ડિસએડવાન્ટેજીસ શું છે, આ ફ્લિપફ્લોપનો યુઝ કરીને કઈ રીતે રેઝિસ્ટર્સ ડિઝાઇન કરી શકાય છે, એમાં પણ ખાસ કરીને શિફ્ટ રેઝિસ્ટર્સ જેનો ઉપયોગ છે એ ઘણી બધી જગ્યાએ કરવામાં આવે છે। જ્યારે ડેટાને તમારે સ્ટોર કરવો હોય ત્યારે તમે રેઝિસ્ટર્સનો યુઝ કરી શકો છો। મેમરીનો બેઝિક એલિમેન્ટ છે જેને આપણે રેઝિસ્ટર કહીએ છીએ। ઓકે, તો આ રેઝિસ્ટર શું છે, કઈ રીતે રેઝિસ્ટર વર્ક કરે છે એના ઉપર ટોપિક ઉપર ડિસ્કશન કરશું। લાસ્ટમાં ચેક કરશું કે કાઉન્ટર શું છે, કાઉન્ટરની એપ્લિકેશન શું હોય છે, આ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરશું। આ દરેક ટોપિક એવા છે કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ અગત્યના ટોપિક છે। ઓકે, નેક્સ્ટ પણ ટોપિક છે એ છે સિક્વન્સ જનરેટર। સિક્વન્સ જનરેટર શું છે એના ઉપર આપણે ડિસ્કશન કરશું અને એ લાસ્ટ ટોપિક રહેશે। ઓકે, જેટલા પણ ટોપિક અહીંયા તમે જુઓ છો એ દરેક ટોપિક એક્ઝામ ઓરિએન્ટેડ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આમાંથી ક્વેશ્ચન દરેક વખતે તમને એક્ઝામમાં જોવા મળશે। ઓકે, તો આટલા ટોપિક છે એના ઉપર આજે આ વિડીયોની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ। ઇન કેસ તમારે કોઈ ટોપિક ઉપર ડાયરેક્ટ રિવિઝન કરવા માટે ટ્રાન્સફર થવું હોય તો મેં નીચે તમને ટાઈમ કોડ આપ્યા છે કે કયો ટોપિક કયા ટાઈમે શરૂ થશે। ઓકે, આખો જે આ વિડીયો છે એને અલગ અલગ ટાઈમ સ્લોટમાં ડિવાઈડ કરી દીધો છે અને એમાં અલગ અલગ ટાઈમે કયો કયો ટોપિક ચાલતો હશે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને ટાઈમ કોડ મળી જશે। ડાયરેક્ટ ટાઈમ કોડ ઉપર ક્લિક કરશો તો તમે છે એ ડાયરેક્ટ એ ટોપિક ઉપર ટ્રાન્સફર થઈ શકશો। ઓકે, તો આ ટોપિક છે એ બહુ જ અગત્યના ટોપિક છે અને આના ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ। તો ચાલો વન બાય વન ટોપિક ઉપર ડિસ્કશન શરૂ કરીએ। ફર્સ્ટ ઇન્ટ્રોડક્શનથી શરૂ કરીએ કે સિક્વન્શિયલ લોજિક સર્કિટ કોને કહેવામાં આવે છે। ઓકે, ઇન સિક્વન્શિયલ લોજિક સર્કિટનો બેઝિક બ્લોક ડાયાગ્રામ હું તમને બતાવીશ, એટલે આઈ થિંક બધાને ખ્યાલ આવી જશે કે કોમ્બિનેશનલ લોજિક સર્કિટ અને સિક્વન્શિયલ લોજિક સર્કિટમાં શું ડિફરન્સ હોય છે। સિક્વન્શિયલ લોજિક સર્કિટની અંદર કોમ્બિનેશનલ સર્કિટની જેમ જ એક ઇનપુટ્સ આપ્યા હોય છે, ઇનપુટનો યુઝ કરીને કોઈ કોમ્બિનેશનલ લોજિક સર્કિટ છે એ કંઈક આઉટપુટ પ્રોડ્યુસ કરે છે। બહુ જ સિમ્પલ વાત છે, આ વસ્તુ આપણે લાસ્ટ વિડીયોની અંદર ડિસ્કસ કરી ગયા છીએ કે કોમ્બિનેશનલ લોજિક સર્કિટ શું હોય છે। કોમ્બિનેશનલ સર્કિટની અંદર નંબર ઓફ ઇનપુટ્સ હોય છે અને બેઝડ ઓન લોજિક એ આઉટપુટ પ્રોડ્યુસ કરે છે, જે અહીંયા તમે જોઈ શકો છો। આટલી વસ્તુ કોમ્બિનેશનલ લોજિક સર્કિટ હોય કે સિક્વન્શિયલ લોજિક સર્કિટ હોય એની અંદર કોમન હોય છે। હવે જે ચેન્જ આવે છે એ કંઈક આવો છે। ઓકે, કે અહીંથી તમારું જે આઉટપુટ છે એ આઉટપુટનો ફીડબેક લેવામાં આવે છે, આઉટપુટનો ફીડબેક લઈને એને નેક્સ્ટ સ્ટેટને આગળ મેમરી એલિમેન્ટમાં સ્ટોર કરવામાં આવે છે। સ્ટોર કરેલું જે આઉટપુટ છે એ આઉટપુટને કોમ્બિનેશનલ લોજિક સર્કિટમાં પાછું અપ્લાય કરવામાં આવે છે। એટલે હવે શું થશે, તો કે જે કોમ્બિનેશનલ લોજિક સર્કિટ છે એનું આઉટપુટ ખાલી ઇનપુટ ઉપર ડિપેન્ડન્ટ રહેતું હતું, એના બદલે હવે શું થશે, તો કે કોમ્બિનેશનલ લોજિક સર્કિટનું આઉટપુટ છે એ પ્રેઝન્ટ ઇનપુટ એઝ વેલ એઝ પાસ્ટ આઉટપુટ ઉપર પણ આધાર રાખશે। ઓકે, તો આ જે બેઝિક બ્લોક ડાયાગ્રામ બને છે એને સિક્વન્શિયલ લોજિક સર્કિટનો બ્લોક ડાયાગ્રામ કહેવામાં આવે છે। ખાસ યાદ રાખવાનું છે, એક વખત આ જીટીયુમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે કોમ્બિનેશનલ લોજિક સર્કિટ અને સિક્વન્શિયલ લોજિક સર્કિટમાં શું ડિફરન્સ હોય છે, હમણાં આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું, પણ આ બેઝિક ડિફરન્સ છે। જે રીતે તમારી પાસે કોમ્બિનેશનલ લોજિક સર્કિટની અંદર ઇનપુટ્સ હતા, ફોર એક્ઝામ્પલ આપણે એડ્રેસ સર્કિટની વાત કરીએ તો એડ્રેસ સર્કિટ આઈ થિંક બધાને ખબર હશે એડ્રેસ સર્કિટનું કામ શું છે, તો કે નંબર ઓફ બીટને એડ કરવાનું, તો એની અંદર બે ઇનપુટ હતા એ એન્ડ બી, આઉટપુટ શું મળતા હતા, તો કે સમ એન્ડ કેરી।
તો આ જે બેઝિક સર્કિટ આપણે એડર સર્કિટ બનાવતા હતા એની અંદર આપણી પાસે નંબર ઓફ ઇનપુટ હતા અને આ નંબર ઓફ ઇનપુટ ઉપરથી ડાયરેક્ટ જ તમને આઉટપુટ મળતા હતા. પ્રેઝન્ટ ઇનપુટ ચેન્જ કરો તો આઉટપુટ તમારું ચેન્જ થાય છે. ઓકે, તો એની અંદર જે ઇનપુટ્સ હતા એ કોમ્બિનેશનલ સર્કિટ હતી જેને આપણે એડર સર્કિટ કહેતા હતા અને એડર સર્કિટનું આઉટપુટ આવતું હતું એ અહીંયા સમ અને કેરી મળતું હતું. ઓકે, તો ઇનપુટ ચેન્જ થાય તો આઉટપુટ ચેન્જ થતું હતું. ઓકે, દેટ મીન્સ કોમ્બિનેશનલ લોજિક સર્કિટની અંદર ઇનપુટ ચેન્જ કરવાથી આઉટપુટ ચેન્જ થઈ જાય છે અને આઉટપુટ છે એ પ્રેઝન્ટ ઇનપુટ ઉપર ડિપેન્ડન્ટ હતું કે પ્રેઝન્ટ ઇનપુટ તમે ચેન્જ કરો તો આઉટપુટ તમારું પ્રેઝન્ટ આઉટપુટ છે ચેન્જ થાય. જ્યારે કોમ્બિનેશનલ સર્કિટમાંથી સિક્વન્શિયલ સર્કિટમાં આપણે ટ્રાન્સફર થઈએ છીએ ત્યારે જે આઉટપુટ છે આ જે તમારું પ્રેઝન્ટ આઉટપુટ છે એ પ્રેઝન્ટ આઉટપુટને એક મેમરી એલિમેન્ટમાં સ્ટોર કરવામાં આવે છે. આ મેમરી એલિમેન્ટ શું છે એના ઉપર આપણે એક ડિટેલ વિડીયો લેક્ચરમાં ડિસ્કશન કરશું કે મેમરી કોને કહેવાય, સેમિકન્ડક્ટર મેમરી કોને કહેવાય, એની અંદર કઈ રીતે તમે ડેટા છે સ્ટોર કરી શકો. ઓકે, આ ચેપ્ટરની અંદર આપણે એક ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છીએ જેનું નામ છે ફ્લિપફ્લોપ. આ ફ્લિપફ્લોપ છે એ સિંગલ બીટનું સ્ટોરેજ છે. ઓકે, યાની કે એ એક સિંગલ બીટને સ્ટોર કરી શકે છે. ઓકે, તો આ જે મેમરી એલિમેન્ટ છે એની અંદર જે પાસ્ટ આઉટપુટ મળશે એ પાસ્ટ આઉટપુટને અહીંયા સ્ટોર કરી દેવામાં આવશે. એ જે આઉટપુટ મળે છે એને કોમ્બિનેશનલ લોજિક સર્કિટને ફરી વખત એપ્લાય કરવામાં આવે છે. તો હવે કોમ્બિનેશનલ લોજિક સર્કિટની અંદર બે ઇનપુટ થઈ ગયા, એક છે પ્રેઝન્ટ ઇનપુટ, પ્રેઝન્ટ ઇનપુટ અને પાસ્ટ આઉટપુટ. અહીંયા તમને મળશે પાસ્ટ આઉટપુટ. ઓકે, તો આ બંનેના ઇનપુટ ઉપરથી આ જે કોમ્બિનેશનલ લોજિક સર્કિટ છે એ કોઈ એક લોજિક ઉપરથી આઉટપુટ પ્રોડ્યુસ કરશે જે પ્રેઝન્ટ આઉટપુટ હશે. પ્રેઝન્ટ આઉટપુટ હશે, તો અહીંયા તમે જોઈ શકો છો જે તમારું પ્રેઝન્ટ આઉટપુટ છે એ બે વસ્તુ ઉપર હવે ડિપેન્ડન્ટ હશે. કઈ કઈ વસ્તુ ઉપર? તો કે પ્રેઝન્ટ ઇનપુટ એઝ વેલ એઝ પાસ્ટ આઉટપુટ. ઓકે, પ્રેઝન્ટ ઇનપુટ અને પાસ્ટ આઉટપુટ ઉપર તમારું આ જે આઉટપુટ છે પ્રેઝન્ટ આઉટપુટ છે એ ડિપેન્ડન્ટ રહેતું હોય છે. તો આ બેઝિક કોન્સેપ્ટ છે સિક્વન્શિયલ લોજિક સર્કિટનો. સિક્વન્શિયલ લોજિક સર્કિટ એટલે કે જે તમારું આઉટપુટ છે એ આઉટપુટ પ્રીવિયસ આઉટપુટ ઉપર પણ આધાર રાખે છે અને પ્રેઝન્ટ ઇનપુટ ઉપર પણ આધાર રાખે છે, એટલા માટે એને સિક્વન્શિયલ લોજિક સર્કિટ કહેવામાં આવે છે. બંને વચ્ચેનો ડિફરન્સ થોડોક હજી ડિટેલમાં જોઈએ કે કોમ્બિનેશનલ લોજિક સર્કિટ અને સિક્વન્શિયલ લોજિક સર્કિટમાં શું ડિફરન્સ છે. સૌથી પહેલો અને અગત્યનો જે ડિફરન્સ છે એ છે કે કોમ્બિનેશનલ લોજિક સર્કિટ છે એનું આઉટપુટ ખાલી પ્રેઝન્ટ ઇનપુટ ઉપર આધાર રાખે છે, ખાલી પ્રેઝન્ટ ઇનપુટ ઉપર આધાર રાખે છે. જ્યારે સિક્વન્શિયલ લોજિક સર્કિટની અંદર આઉટપુટ ડિપેન્ડ્સ ઓન પ્રેઝન્ટ ઇનપુટ એઝ વેલ એઝ પાસ્ટ આઉટપુટ. ઓકે, આ ખાસ યાદ રાખવાનું છે બંને વચ્ચેનો ડિફરન્સ. ઓકે, કે સિક્વન્શિયલ લોજિક સર્કિટ છે એનું આઉટપુટ છે પ્રેઝન્ટ ઇનપુટ એઝ વેલ એઝ પાસ્ટ આઉટપુટ બંને ઉપર ડિપેન્ડન્ટ રહેતું હોય છે, એટલા માટે જ એને સિક્વન્શિયલ લોજિક સર્કિટ કહેવામાં આવે છે. કે એમાં સિક્વન્સમાં વન બાય વન ઇનપુટ અપ્લાય થશે અને એના ઉપરથી કોમ્બિનેશનલ સર્કિટ હતી એ કંઈક આઉટપુટ પ્રોડ્યુસ કરે છે. ક્લિયર? નેક્સ્ટ ડિફરન્સ, કોમ્બિનેશનલ લોજિક સર્કિટની અંદર આપણે કોઈ ડેટાને સ્ટોર કરવાની રિક્વાયરમેન્ટ નહોતી, એટલે આપણે ત્યાં કોઈ મેમરી એલિમેન્ટ યુઝ કરતા નહોતા. જ્યારે સિક્વન્શિયલ લોજિક સર્કિટની અંદર પાસ્ટ આઉટપુટને સ્ટોર કરવા માટે મેમરી યુનિટની રિક્વાયરમેન્ટ હોય છે. કોમ્બિનેશનલ લોજિક સર્કિટ છે એની અંદર કોઈ મેમરી નથી, એ ખાલી પ્રેઝન્ટ ઇનપુટ ઉપર આધાર રાખે છે. દેટ મીન્સ એની અંદર જે કોઈ લોજિક હશે એ લોજિક કોમ્બિનેશનલ લોજિક સર્કિટ છે ફાસ્ટ રિસ્પોન્સ આપે છે. ઓકે, એટલે એની સ્પીડ છે એ વધારે હોય છે. જ્યારે સિક્વન્શિયલ લોજિક સર્કિટમાં આઉટપુટ છે એ બે વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ હોય છે, એક છે પ્રેઝન્ટ ઇનપુટ, બીજું છે પાસ્ટ આઉટપુટ. એટલા માટે કોમ્બિનેશનલ લોજિક સર્કિટને પ્રોસેસ કરવામાં વાર લાગે છે, એટલે એની સ્પીડ છે એ ધીમી હોય છે. ઓકે, કોમ્બિનેશનલ લોજિક સર્કિટ એક આમ સિમ્પલ ઓપન લૂપ જેવી સિસ્ટમ છે, એટલા માટે એની ડિઝાઇન કરવી પણ એટલી જ ઇઝી છે. જ્યારે કોમ્બિનેશનલ સર્કિટ છે એ એક ટાઈપની ક્લોઝ લૂપ સિસ્ટમ છે કે જેની અંદર પ્રેઝન્ટ આઉટપુટ છે એ પાસ્ટ આઉટપુટ ઉપર ડિપેન્ડન્ટ હોય છે, એટલે એક ફીડબેક આપે છે અને ફીડબેક છે એના થ્રુ ફરી વખત કોમ્બિનેશનલ લોજિક સર્કિટ એક લોજિક પ્રોડ્યુસ કરે છે, એટલે એક ક્લોઝ લૂપ બને છે. અને ક્લોઝ લૂપની અંદર સિક્વન્શિયલ લોજિક સર્કિટની ડિઝાઇન કરવી એ થોડીક કોમ્પ્લેક્સ થઈ જાય છે. અહીંયા એક્ઝામ્પલ જોઈએ તો કોમ્બિનેશનલ લોજિક સર્કિટની અંદર મેં વાત કરી કે એડર્સ છે, સબટ્રેક્ટર્સ છે, આ બધા છે એ સિમ્પલ એક ઓપન લૂપ સિસ્ટમ છે, કોમ્બિનેશનલ સર્કિટના એક્ઝામ્પલ છે. જ્યારે સિક્વન્શિયલ લોજિક સર્કિટમાં આપણે ડિસ્કસ કરશું ફ્લિપફ્લોપ્સ. ઓકે, શું છે આ ફ્લિપફ્લોપ્સ એના ઉપર આગળ હમણાં ડિસ્કશન કરશું. ક્લિયર? તો આ જે ટોપિક છે એના ઉપર આપણે હવે ડિટેલમાં ડિસ્કશન કરીએ. પહેલી વસ્તુ આવે છે એસઆર લેચ. શું છે આ એસઆર લેચ? એસઆર લેચનો મતલબ થાય છે કે તમારી પાસે જે કોઈ ઇનપુટ છે એનાથી તમારે કોઈ ડેટા સ્ટોર કરવો છે તો સ્ટોર કરવા માટે અલગ અલગ ફ્લિપફ્લોપનો ઉપયોગ થાય છે. ફ્લિપફ્લોપ એટલે એક એવો બેઝિક ડિજિટલ સર્કિટ કે જેની અંદર તમે 1 બાઇટનો ડેટા સ્ટોર કરી શકો.
તો SR લેચ નો ઉપયોગ કરીને ફ્લિપ ફ્લોપ બનાવવામાં આવે છે. તો ફ્લિપ ફ્લોપ સમજતા પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે SR લેચ શું છે. SR લેચ સમજવા માટે તમને એક લોજિક ગેટ આવડવો જોઈએ, જે છે NAND ગેટ. આ NAND ગેટ એક વખત જો તમને આવડતો હોય તો તમે SR લેચ બનાવી શકો. ઓકે, તો આઈ થિંક બધાને NAND ગેટ કઈ રીતે કામ કરે છે એ ખબર જ હશે, છતાં પણ થોડું રિવિઝન કરી લઈએ. NAND ગેટ ની અંદર બે ઇનપુટ હોય છે, A અને B. આઉટપુટ એનું મળે છે Y is equal to A dot B ફૂલ કોમ્પ્લિમેન્ટ. ઓકે, જો આનું તમે ટ્રુથ ટેબલ બનાવો તો A B બે ઇનપુટ છે, એક આઉટપુટ છે. બે ઇનપુટ છે તો કોમ્બિનેશન 0 0 1 1 0 1 0 1, અને આઉટપુટમાં તમને Y મળશે. એની અંદર બંનેનું મલ્ટિપ્લિકેશન ને એનું કોમ્પ્લિમેન્ટ, તો અહીંયા તમને મળશે 1, અહીંયા મળશે 1, અહીંયા મળશે 1 અને અહીંયા 0. તો તમે જોઈ શકો છો અહીંયા કે કોઈ એક ઇનપુટ છે એ NAND ગેટમાં 0 થઈ જાય તો આઉટપુટ શું થઈ જશે? 1. કોઈ એક ઇનપુટ 0 થઈ જાય છે તો આઉટપુટ 1. કોઈ એક ઇનપુટ 0 થઈ જશે તો આઉટપુટ 1. બંને ઇનપુટ જો 1 1 હોય તો જ આઉટપુટ 0 થશે. આ એક લાઈન ખાલી તમારે યાદ રાખવાની છે, કોઈ એક ઇનપુટ 0 થાય તો આઉટપુટ 1 થઈ જાય. આટલું ખાલી NAND ગેટનું તમે યાદ રાખો. એટલે કોઈ પણ લેચ તમે ડિઝાઇન કરી શકો કે કોઈ પણ ફ્લિપ ફ્લોપ ડિઝાઇન કરી શકો. યાદ શું રાખવાનું છે? તો કે NAND ગેટમાં કોઈ એક ઇનપુટ 0 થાય ત્યારે આઉટપુટ 1 થઈ જાય. જો બંને 1 1 હોય ઇનપુટ તો જ આઉટપુટ 0 થાય. ખાલી આટલું જ યાદ રાખવાનું છે. હવે જોઈએ SR લેચ શું છે. SR લેચ બે NAND ગેટનો ઉપયોગ કરીને બનાવેલી કંઈક આવી એક સર્કિટ છે જેની અંદર બે ઇનપુટ છે. ફોર એક્ઝામ્પલ, હું આને કહું S ઇનપુટ અને આને કહું R ઇનપુટ. આ S અને R શું ઇન્ડિકેટ કરે છે? તો S ઇન્ડિકેટ કરે છે સેટ ઇનપુટ અને R ઇન્ડિકેટ કરે છે રીસેટ ઇનપુટ. ઓકે, ખાસ યાદ રાખજો, અહીંયા છે આ સેટ અને આ છે રીસેટ. ઓકે, કઈ રીતે સેટ અને રીસેટ એના વિશે પણ હમણાં આપણે ડિસ્કસ કરશું, પણ અહીંયા યાદ રાખજો SR એટલે સેટ રીસેટ લેચ અને SR ફ્લિપ ફ્લોપ એટલે સેટ રીસેટ ફ્લિપ ફ્લોપ. ઓકે, તો આ જે SR છે એ SR ને આપણે આ રીતે અહીંયા લખ્યું છે. S અને R એ ઇનપુટ છે અને આઉટપુટ જે તમને મળે છે એ છે Q અને Q કોમ્પ્લિમેન્ટ. ખાસ યાદ રાખવાનું છે, અહીંયા આઉટપુટ મળશે Q અને Q કોમ્પ્લિમેન્ટ. હવે જો અહીંયા આ જે તમારી પાસે સર્કિટ છે એની અંદર આપણે બે NAND ગેટ કનેક્ટ કર્યા છે. બંને NAND ગેટના એક ઇનપુટને કાઢીને બીજાના આઉટપુટમાં, આનું ઇનપુટ કાઢીને બીજાના આઉટપુટમાં આ રીતે કનેક્ટ કરી દીધું છે. હવે જો આનું ટ્રુથ ટેબલ બનાવવામાં આવે તો ટ્રુથ ટેબલમાં ફરી વખત ઇનપુટ કેટલા છે? તો કે S, R. આઉટપુટ શું છે? તો કે Q એન્ડ Q કોમ્પ્લિમેન્ટ. આ રીતના આઉટપુટ છે. બે ઇનપુટ છે તો પોસિબિલિટી ફરી વખત 0 0 1 1 0 1 0 અને 1. ઓકે, તો જ્યારે 0 0 ઇનપુટ એપ્લાય કરીએ, હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા ખાસ ધ્યાન રાખજો, જો S ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું 0 લખું છું, R ઇઝ ઇક્વલ ટુ જો હું અહીંયા 0 લખું છું, બરાબર, બંને ઇનપુટ 0 0 છે, તો NAND ગેટમાં હમણાં જ આપણે જોયું કે કોઈ એક ઇનપુટ છે 0 થાય તો આઉટપુટ શું થઈ જાય? 1 થઈ જાય. કોઈ એક ઇનપુટ 0 થાય તો આઉટપુટ શું થઈ જાય? 1 થઈ જાય. બીજાને જોવાની જરૂર જ નથી. કોઈ એક ઇનપુટ જો 0 હશે તો આઉટપુટ હંમેશા 1 જ બનશે. તો અહીંયા અમારે જોવાની જરૂર જ નથી કે આ બીજું ઇનપુટ શું છે. અહીંયા જો 0 છે તો આઉટપુટ શું મળશે તમને? Q ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા પણ એક ઇનપુટ 0 છે તો બીજું આઉટપુટ તમને શું મળશે? 1. આવું પોસિબલ છે? ના, પોસિબલ જ નથી કે Q ઇઝ ઇક્વલ ટુ જો 1 હોય તો Q નું કોમ્પ્લિમેન્ટ શું મળે ભાઈ? Q નું કોમ્પ્લિમેન્ટ મળે 0, બરાબર છે. તો આ જે કન્ડિશન છે એ કન્ડિશન પોસિબલ જ નથી કે જ્યારે તમે ઇનપુટ 0 0 આપો અને આઉટપુટ તમને 1 1 મળે છે. તો આ જે કન્ડિશન છે એને કહેવામાં આવે છે રેસ કન્ડિશન. રેસ કન્ડિશન શું ઇન્ડિકેટ કરે છે? તો કે જો ઇનપુટ 0 0 હશે, SR લેચ ની અંદર ઇનપુટ 0 0 હશે, તો આઉટપુટ તમને 1 1 મળે છે. Q ઇઝ ઇક્વલ ટુ 1, Q કોમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 1, જે ક્યારે પોસિબલ જ નથી. તો આને કહેવામાં આવે છે રેસ કન્ડિશન. સેકન્ડ ઇનપુટ 0 અને 1, જો હું અહીંયા 1 કરી દઉં, ઓકે, અને આને અહીંથી રિમૂવ કરી દઈએ, તો હવે શું થાય છે? તો કે S ઇઝ ઇક્વલ ટુ 0 છે. તો ફરી વખત, જો કોઈ એક NAND ગેટની અંદર ઇનપુટ 1 0 છે તો બીજું આઉટપુટ એનું શું મળશે? તો કે આઉટપુટ એનું થઈ જશે 1. ખાસ ધ્યાન રાખવાનું છે, જો ઇનપુટ 0 છે તો આઉટપુટ 1 થઈ જશે. આ 1 કનેક્ટેડ છે અહીંથી સેકન્ડ NAND ગેટના ઇનપુટ સાથે. તો જો હું અહીંયા પણ 1 લખી દઉં તો આ સેકન્ડ NAND ગેટ માટે બંને ઇનપુટ કેવા થઈ ગયા? 1 1 થઈ ગયા. તો આ સેકન્ડ NAND ગેટમાં જો હું 1 1 ઇનપુટ એપ્લાય કરીશ તો આઉટપુટ શું મળશે? આઉટપુટ મળશે 0. તો આઉટપુટ લખી દઈએ અહીંયા 0. સમજાય છે?
तो आज 10 છે એને હું અહીંયા લખી દઉં તો આ જે કન્ડિશન મળે છે એને કહેવામાં આવે છે સેટ કન્ડિશન સેટ કન્ડિશન અ સેટ કન્ડિશન શું ઇન્ડિકેટ કરે છે અ સેટ કન્ડિશન ઇન્ડિકેટ કરે છે કે તમારું જે આઉટપુટ છે મેઈન આઉટપુટ છે એ સેટ થયું છે 1 થયું છે અને જે એક્સ્ટ્રા જે આઉટપુટ છે ક્યુ નું કોમ્પ્લિમેન્ટેડ આઉટપુટ છે એ 0 થાય છે ઓકે થર્ડ વન ઇનપુટ थर्ड वन इनपुट ની અંદર આપણે શું કરીએ છીએ તો કે s is equal to હવે 1 કરીએ છીએ અને r is equal to 0 કરીએ છીએ ઓકે તો એ વખતે શું થશે તો કે જે સેકન્ડ NAND ગેટ છે એ સેકન્ડ NAND ગેટ નું એક ઇનપુટ 0 છે તો આઉટપુટ તમને મળશે 1 આ 1 છે અહીંથી અહીંયા તમે લાવશો તો આ NAND ગેટ ફર્સ્ટ NAND ગેટ માટે બંને ઇનપુટ 1 થઈ ગયા તો આ શું થશે તો કે 0 થશે સમજાય છે તો આ જે આઉટપુટ મળે છે એમાં મેઈન આઉટપુટ ક્યુ છે એ 0 થાય છે તો એને કહીએ છીએ આપણે રીસેટ કન્ડિશન અને શું કહીએ છીએ રીસેટ કન્ડિશન રીસેટ કન્ડિશન આ રીસેટ કન્ડિશન થઈ લાસ્ટ વન છે એમાં 1 આપવાનું છે તો જો હું અહીંયા 1 કરી દઈશ અહીંયા 1 કરી દઈશ ઓકે અને અહીંયા 1 કરી દઈશ તો આ જે 0 છે એ 0 ને લઈને હું અહીંયા લઈ આવીશ આ 0 છે એને હું અહીંયા લઈ આવું છું ઓકે તો અહીંયા એક NAND ગેટ નું આઉટપુટ છે 0 થઈ ગયું છે જો 0 થઈ જશે તો આ સેકન્ડ NAND ગેટ નું આઉટપુટ શું થઈ જશે 1 થઈ જશે આ 1 થઈ જશે ઓકે આ 1 ને અહીંથી લઈને હું અહીંયા લાવું છું બંને ઇનપુટ જો 1 છે તો આઉટપુટ શું થઈ જશે બંને ઇનપુટ 1 હોય તો આઉટપુટ શું થઈ જાય 0 થઈ જાય છે ધેટ મીન્સ કે જે ઓલ્ડ કેસ ની અંદર અહીંયા જે તમારું આઉટપુટ હતું એ એઝ ઇટ ઇઝ રહે છે જ્યારે તમે s અને r ની વેલ્યુ 1 કરો છો ત્યારે ઓકે એની વેલ્યુ માં કોઈ ચેન્જ આવતો નથી ઓકે તો આને કહેવામાં આવે છે નો ચેન્જ કન્ડિશન નો ચેન્જ કન્ડિશન ખાસ યાદ રાખવાનું છે આ ચાર કન્ડિશન વિશે ઓકે પહેલી કન્ડિશન કે જેની અંદર SR ઇઝ ઇક્વલ ટુ તમે 00 એપ્લાય કરો છો તો આઉટપુટમાં તમને 11 મળે છે જે ક્યારે પોસિબલ નથી એને રેસ કન્ડિશન કહીએ છીએ 01 એપ્લાય કરો તો 10 મળે છે જેને સેટ કન્ડિશન કહીએ છીએ 10 આપો તો 01 મળે જેને રીસેટ કન્ડિશન કહીએ 11 આપો તો આઉટપુટમાં કોઈ ચેન્જ જ નથી આવતો જે આઉટપુટ હતું એ એઝ ઇટ ઇઝ રહે છે તો આને કહેવામાં આવે છે નો ચેન્જ કન્ડિશન ખાસ તમારી બુકની અંદર આટલી વસ્તુ નોટ કરીને રાખજો હમણાં આપણે SR ફ્લિપ ફ્લોપ માટે આવું એક ટેબલ બનાવશું તો એની અંદર આની આ જ વસ્તુ છે થોડીક ચેન્જ કરવાથી તમને આઉટપુટ મળી જશે ઓકે તો આ થઈ ગયું SR લેચ આઈ થિંક બધાને સમજાઈ ગયું હશે હવે SR લેચમાંથી જો SR ફ્લિપ ફ્લોપ બનાવવી છે તો એના માટે એક ક્લોક સિગ્નલ એડ કરવું પડે ક્લોક સિગ્નલ શું છે તો કે ક્લોક સિગ્નલ એવી વસ્તુ છે જેની અંદર એક ફિક્સ ફ્રીક્વન્સીનું ફિક્સ એમ્પ્લિટ્યુડ વાળું ફિક્સ ડ્યુટી સાયકલ વાળું એક આવું સિગ્નલ બનાવવામાં આવે છે અને આ સિગ્નલ છે એ ફ્લિપ ફ્લોપને આપવામાં આવે છે આવું એક સિગ્નલ છે એ માઇક્રોપ્રોસેસર કે માઇક્રોકન્ટ્રોલર છે એ ફિક્સ ફ્રીક્વન્સીવાળું સિગ્નલ સાથે એ ઓપરેટ થતું હોય છે જેને કહેવામાં આવે છે ક્લોક સિગ્નલ ઓકે તમે ક્લોક ફ્રીક્વન્સી એવું નામ સાંભળ્યું હશે આ જે ક્લોક સિગ્નલ છે એ ક્લોક સિગ્નલથી ફિક્સ ફ્રીક્વન્સી સાથે તમારું જે માઇક્રોપ્રોસેસર છે એ ઓપરેટ થતું હોય છે ઓકે અથવા એની સાથે સિંક્રોનિઝમમાં એ વર્ક કરતું હોય છે એક પલ્સની અંદર એ અમુક ટાસ્ક કમ્પ્લીટ કરતું હોય છે ઓકે તો જેટલી આ ફ્રીક્વન્સી છે એ વધારે હોય છે એટલું જ તમારું માઇક્રોપ્રોસેસર છે એ ફાસ્ટ થતું જતું હોય છે ઓકે તો અહીંયા જે ફ્લિપફ્લોપ યુઝ કરીએ છીએ આ ફ્લિપફ્લોપને પણ આવા એક ક્લોક સિગ્નલની જરૂર હોય છે એટલા માટે એને કહેવામાં આવે છે ક્લોક્ડ ફ્લિપફ્લોપ ઓકે તો આ જે ક્લોક્ડ ફ્લિપફ્લોપનો ક્વેશ્ચન છે એ દર વખતે GTUમાં પૂછાતો હોય છે કે એક્સપ્લેન ક્લોક્ડ SR ફ્લિપફ્લોપ તો આ ક્લોક્ડ ફ્લિપફ્લોપ છે એની અંદર આ ક્લોકની અંદર બે વસ્તુ સમજવાની છે કે કોઈ પણ ક્લોક સિગ્નલ છે એમાં અહીંયા જે તમે ડેટા અપ્લાય કરો છો 01 કે 10 એ અહીંથી ઇનપુટમાંથી આઉટપુટમાં ટ્રાન્સફર ક્યારે થશે તો એના માટે બે કોન્સેપ્ટ છે એક કોન્સેપ્ટ એવો છે કે જ્યારે આ જે નેગેટિવ લેવલમાંથી અથવા તો લોઅર લેવલમાંથી એક્ટિવ હાઈ લેવલમાં તમારું ક્લોક સિગ્નલ પહોંચે છે તો જ્યારે એક્ટિવ હાઈ લેવલમાં પહોંચશે ત્યારે તમારી જે ફ્લિપફ્લોપ છે એનું આઉટપુટ છે એ ઇનપુટમાંથી આઉટપુટમાં ટ્રાન્સફર થઈ શકે તો આને કહેવામાં આવે છે લેવલ ટ્રિગર ફ્લિપફ્લોપ કેવી કહેવામાં આવે છે તો કે લેવલ ટ્રિગર ફ્લિપફ્લોપ હવે એની અંદર બે લેવલ ટ્રિગર હોઈ શકે છે પોઝિટિવ ઓર હાઈ લેવલ ટ્રિગરિંગ ઓર લો લેવલ ટ્રિગરિંગ ઓકે પણ અહીંયા જો તમારી ફ્લિપફ્લોપ છે એ એક્ટિવેટ થતી હોય તો એને લેવલ ટ્રિગર ફ્લિપફ્લોપ કહેવામાં આવે છે ઘણી ફ્લિપફ્લોપ એવી હોય છે કે જે ફ્લિપફ્લોપ લોઅરથી હાયર જ્યારે ક્લોક સિગ્નલ ટ્રાન્સફર થતું હોય ત્યારે અહીંયા જ ફ્લિપફ્લોપ છે એ એક્ટિવેટ થતી હોય છે તો આવી જે ફ્લિપફ્લોપ છે એને કહેવામાં આવે છે એજ ટ્રિગર ફ્લિપફ્લોપ અહીંયા જો કોઈ ફ્લિપફ્લોપ છે એક્ટિવેટ થતી હોય તો એને એજ ટ્રિગર ફ્લિપફ્લોપ કહેવામાં આવે છે જો લો ટુ હાઈ ક્લોક સિગ્નલ છે એ ઇન્ક્રીઝ થતું હોય ત્યારે ફ્લિપફ્લોપ છે એ ટ્રિગર થાય તો એને પોઝિટિવ ઓર
પોઝિટિવ એજ ટ્રિગરિંગ કહેવામાં આવે છે. પણ જો કોઈ ફ્લિપ ફ્લોપ છે એ જ્યારે સિગ્નલ છે હાઈ ટુ લો ટ્રાન્સફર થતું હોય, હાઈ ટુ લો, હાઈ ટુ લો, હાઈ ટુ લો, ઓકે, તો એ વખતે જો કોઈ ફ્લિપ ફ્લોપ છે ટ્રિગર થાય તો એને કહેવામાં આવે છે નેગેટિવ એજ ટ્રિગરિંગ કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા આ બે કોન્સેપ્ટ છે સમજવા બહુ જ ઇમ્પોર્ટન્ટ હતા. એના માટે સ્પેશિયલ સર્કિટ યુઝ થતી હોય છે જેનાથી આવા ક્લોક સિગ્નલ જનરેટ થતા હોય છે, અને એ જે સર્કિટ છે એને કહેવામાં આવે છે ઓસિલેટર્સ. ઓકે, તો ઘણા બધા ઓસિલેટર યુઝ થઈ શકે છે. અહીંયા ક્રિસ્ટલ ઓસિલેટર બનાવી શકાય, અથવા તો રેઝિસ્ટિવ કેપેસિટિવ ઓસિલેટર તમે ડિઝાઇન કરી શકો છો. ઓકે, તો આ જે ઓસિલેટર છે એનો ઉપયોગ કરીને આવા ક્લોક સિગ્નલ જનરેટ થતા હોય છે. હવે આપણે જોઈએ કે એને એસઆર ફ્લિપફ્લોપમાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક છે, સૌથી અગત્યનો ટોપિક છે, એ છે એસઆર ફ્લિપફ્લોપ. એસઆર ફ્લિપફ્લોપ છે એની અંદર તમે જોઈ શકો છો આપણી પાસે જે એસઆર લેચ હતી એ એસઆર લેચ અહીંયા એઝ ઇટ ઇઝ છે. આ જે હતી એ આપણી એસઆર લેચ હતી. ઓકે, જ્યાં આપણે અહીંયા એક આર ઇનપુટ અને અહીંયા એક એસ ઇનપુટ આપતા હતા, તો આઉટપુટ અહીંયા ક્યુ અને ક્યુ કોમ્પ્લિમેન્ટ મળતું હતું. એની આગળ બીજા બે નેન્ડ ગેટ અટેચ કરી દેવામાં આવ્યા છે, અને આ જે એસઆર ફ્લિપફ્લોપ છે એ એસઆર ફ્લિપફ્લોપનું મેઇન જે ઇનપુટ છે એ ઇનપુટ અહીંયા એપ્લાય કરવામાં આવે છે, જે છે એસ, અને અહીંયા આપવામાં આવે છે આર, અને અહીંયા તમને આઉટપુટ મળે છે ક્યુ અને ક્યુ કોમ્પ્લિમેન્ટ. અને આ જે એક્સ્ટ્રા એક ઇનપુટ એડ કર્યું છે એને કહેવામાં આવે છે ક્લોક ઇનપુટ. આ જે ક્લોક ઇનપુટ છે એ ક્લોક ઇનપુટ મેં હમણાં જે પલ્સ ડ્રો કર્યા હતા એ પલ્સનું ઇનપુટ છે. ઓકે, દેટ મીન્સ કે જ્યારે તમે કોઈ એક ક્લોકની એક ફિક્સ ટાઈપ યુઝ કરશો કે એજ ટ્રિગરિંગ કે લેબલ ટ્રિગરિંગ, પોઝિટિવ એજ ટ્રિગરિંગ કે પોઝિટિવ લેબલ ટ્રિગરિંગ, ઓકે, તો એના ઉપરથી તમારું જે આ ઇનપુટ છે એસ અને આરનું એ ક્યુ અને ક્યુ કોમ્પ્લિમેન્ટની અંદર તમને જોવા મળશે, અધરવાઇઝ આઉટપુટમાં મળશે નહીં. ઓકે, તો ખાસ યાદ રાખવાનું છે કે આ ક્લોક સિગ્નલ જ્યારે એપ્લાય થશે ત્યારે જ તમારું જે સિગ્નલ છે એ ઇનપુટમાંથી આઉટપુટમાં ટ્રાન્સફર થશે. અહીંયા જે આપણી પાસે છે એ છે એસઆર લેચ. આ જે એસઆર લેચ છે એના વિશે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છીએ. અહીંયા ધારો કે હું કહી દઉં કે એસ વન મારું ઇનપુટ છે અને આ છે મારું આર વન ઇનપુટ છે. ઓકે, તો અહીંયા શું થશે, તો કે અહીંયાનું ટ્રુથ ટેબલ ફરી વખત એક વખત બનાવીને રાખીએ કે એસ વન આર વન, તો ક્યુ અને ક્યુ કોમ્પ્લિમેન્ટ શું મળે છે. ઓકે, તો એસ વન આર વન ઝીરો ઝીરો હોઈ શકે, ઝીરો વન હોઈ શકે, વન ઝીરો હોઈ શકે અને વન વન હોઈ શકે. જો ઝીરો ઝીરો મળતું હતું ત્યારે ક્યુ એન્ડ ક્યુ કોમ્પ્લિમેન્ટ વન વન મળતું હતું, ઝીરો વન વખતે હમણાં વન ઝીરો મળતું હતું, વન ઝીરોમાં ઝીરો વન મળતું હતું અને વન વનમાં નો ચેન્જ કન્ડિશન મળતી હતી. ઓકે, તો આ ખાસ તમારી બુકની અંદર આઈ થિંક તમે નોટ કરીને રાખ્યું હશે. તો હવે તમને એસઆર ફ્લિપફ્લોપ સમજવાની બહુ મજા આવશે. એ જ વસ્તુનો યુઝ કરીને આપણે અહીંયા એસઆર ફ્લિપફ્લોપ સમજશું. ઓકે, તો ફરી વખત આપણે જોઈએ કે એસઆર ફ્લિપફ્લોપમાં વર્ક કઈ રીતે થતું હશે. તો જ્યારે એસઆર ફ્લિપફ્લોપની વાત કરીએ ત્યારે એસઆર મેઇન ઇનપુટ તમારા સેટ અને રીસેટ ઇનપુટ અહીંયા છે, અને આઉટપુટ તમને મળતું હોય છે ક્યુ એન્ડ ક્યુ કોમ્પ્લિમેન્ટ. ક્લિયર? તો અહીંયા એસઆર ફરી વખત બે જ ઇનપુટ છે, તો અહીંયા ઝીરો ઝીરો, ઝીરો વન, વન ઝીરો એન્ડ વન વન, આટલી જ પોસિબિલિટી ખાલી એક્ઝામમાં લખો તો પણ કોઈ પ્રોબ્લેમ છે નહીં. બુકની અંદર તમને વધારે ડિટેલમાં ઘણી બધી પોસિબિલિટી આપી છે, એટલી બધી ના લખો તો પણ ચાલશે. ઓકે, તો ઝીરો ઝીરો, ઝીરો વન, વન ઝીરો એન્ડ વન વન. ઓકે, તો જ્યારે એસ ઇઝ ઇક્વલ ટુ, જ્યારે અહીંયા ઝીરો છે, એસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે, આર ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે, તો હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે કોઈ નેન્ડ ગેટનું એક ઇનપુટ છે ઝીરો હોય તો આઉટપુટ શું થઈ જાય, આઉટપુટ થઈ જાય વન. તો અહીંયા તમારું આ જે એસ વન આર વન છે એ શું થઈ જશે, વન. આ નેન્ડ ગેટનું આઉટપુટ છે એ તમારું એસ વન છે, અને આ નેન્ડ ગેટનું ઇનપુટ છે એ પણ એસ વન છે. ઓકે, આ નેન્ડ ગેટનું આઉટપુટ છે એ આર વન છે, અને એનું એ જ આર વન એ અહીંયા જે નેન્ડ ગેટ છે એનું ઇનપુટ છે. ઓકે, તો આ રીતે છે અહીંયા. હવે શું કરવાનું છે, તો કે એસ વન અને આર વન ની વેલ્યુ જો વન વન હોય તો અહીંયા આવી જાવ. એસ વન અને આર વન ની વેલ્યુ વન વન હોય તો આઉટપુટ શું મળે છે એ ટાઈમે. ઓકે, એસ વન આર વન જો વન વન હોય તો ક્યુ એન્ડ ક્યુ બાર શું મળશે, તો કે નો ચેન્જ કન્ડિશન મળશે. જે આઉટપુટ હતું એનું એ જ એઝ ઇટ ઇઝ મળશે. ઓકે, ચેક કરવું હોય તો કરી લઈએ. જો અહીંયા ધારો કે પ્રીવિયસ કેસમાં ક્યુ વન ઝીરો હતું અને ક્યુ ડેશ છે ફોર એક્ઝામ્પલ વન હતું, તો શું થશે, તો કે આ જે વન છે એ અહીંથી ટ્રાન્સફર કરીને તમે અહીંયા લાવશો તો આ નેન્ડ ગેટના બંને ઇનપુટ વન વન થાય, તો એ ટાઈમે આઉટપુટ શું થઈ જશે, ઝીરો. આ ઝીરો છે એને તમે અહીંયા લાવશો તો અહીંયા તમારી પાસે થઈ ગયું ઝીરો વન આ નેન્ડ ગેટ માટે. તો આ નેન્ડ ગેટનું કોઈ એક ઇનપુટ ઝીરો થશે તો આઉટપુટ શું થઈ જશે, વન. દેટ મીન્સ જે આઉટપુટ હતું એ એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ ચેન્જ આવશે નહીં. તો એસઆર ફ્લિપફ્લોપના ટ્રુથ ટેબલની અંદર પહેલું જે કોમ્બિનેશન છે એમાં આઉટપુટ શું મળશે, નો ચેન્જ કન્ડિશન. ક્લિયર? નેક્સ્ટ વન, ઝીરો વન. જો હું અહીંયા વન કરી દઉં, આરની વેલ્યુ ધારો કે હું વન કરી દઉં, અહીંયા વન કરી દીધું. ઓકે, તો હવે શું થશે,
તો કે ફરી વખત આ જે NAND ગેટ છે એનું એક ઇનપુટ 0 છે તો આઉટપુટ તો તમને 1 જ મળવાનું છે અહીંયા જે ક્લોક સિગ્નલ છે એ હંમેશા 1 કન્સિડર કરવાનું છે તમારે ઓકે આ જે ચાર કેસ કર્યા છે એના માટે ઓકે આના સિવાય બીજા તમે 3 કે 4 કેસ કરી શકો છો એના માટે ક્લોકની વેલ્યુ તમે 0 કન્સિડર કરી શકો છો ઓકે બીજી વસ્તુ અહીંયા જ્યારે તમારી ક્લોક વેલ્યુ 1 છે આ પણ સિગ્નલ 1 છે તો આ આઉટપુટ તમારું શું થઈ જાય 0 થઈ જશે ખાસ યાદ રાખજો આ આઉટપુટ છે તમારું 0 થઈ જશે હવે જોઈએ આગળ જો મારી પાસે R1 આ NAND ગેટ નું કોઈ એક ઇનપુટ 0 છે તો આઉટપુટ શું મળશે આઉટપુટ મળશે મને 1 ઓકે હમણાં જ આપણે જોઈ ગયા NAND ગેટ નું એક ઇનપુટ 0 તો આઉટપુટ 1 આ 1 ને હું અહીંથી લઈને અહીંયા ટ્રાન્સફર કરી દઉં તો આ NAND ગેટ માટે બંને ઇનપુટ 1 છે તો આઉટપુટ શું મળશે 0 ઓકે તો અહીંયા લખી દઈએ Q is equal to 0 એન્ડ Q કોમ્પ્લીમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 જેવું ઇનપુટ આપ્યું એવું જ આઉટપુટ પાછું મળે છે ઓકે તો આ કન્ડિશનને કહેવામાં આવે છે રીસેટ કન્ડિશન આમાં કોઈ સેટ થતું નથી તો આ કન્ડિશનને રીસેટ કન્ડિશન કહેશું નેક્સ્ટ 10 અહીંયા હું આપી દઉં 1 અહીંયા આપી દઉં 0 ઓકે તો આ NAND ગેટ માટે એક ઇનપુટ 0 છે તો આઉટપુટ શું થઈ જશે 1 થઈ જશે આ ઇનપુટ NAND ગેટ માટે બંને ઇનપુટ 1 છે તો આ શું થઈ જશે 0 થઈ જશે જો આ NAND ગેટ ની અંદર એક ઇનપુટ 0 છે તો આઉટપુટ શું થઈ જશે 1 થઈ જશે ઓકે અને અહીંયા NAND ગેટ ની અંદર એક ઇનપુટ અહીંયા છે 1 એને અહીંથી લઈને અહીંયા લાવો તો આ NAND ગેટ ના બંને ઇનપુટ 1 છે તો આઉટપુટ શું થઈ જશે 0 થઈ જશે તમે આની સાથે પણ કમ્પેર કરી શકો છો ઓકે જો S1 ની વેલ્યુ 0 હોય અને R1 ની વેલ્યુ 1 હોય તો 0 1 ઉપર આઉટપુટ શું મળશે તો કે 1 0 મળશે મળે છે અહીંયા 1 0 આ મળે છે 1 0 ઓકે તો અહીંયા લખી દઈએ 1 0 હવે આઉટપુટ ક્યુ છે એ 1 થયું તો એને કહેશું આપણે સેટ કન્ડિશન જો 1 થાય તો સેટ કહેવાનું અધરવાઇઝ 0 હોય તો રીસેટ કહેવાનું જો 1 હોય જો 1 હોય તો અહીંયા 1 આપી દો અહીંયા થઈ ગયું 1 આ બંને ઇનપુટ 1 છે આ બંને 1 હોય તો આઉટપુટ 0 મળશે આ બંને ઇનપુટ 1 હોય તો આ NAND ગેટ નું આઉટપુટ 0 થઈ જશે તો અહીંયા કરી દઉં હું 0 ઓકે આ NAND ગેટ ની અંદર એક ઇનપુટ છે 0 છે તો આઉટપુટ શું મળશે 1 મળશે આ NAND ગેટ માં એક ઇનપુટ 0 છે તો આઉટપુટ શું મળશે 1 મળશે ક્યારે Q is equal to 1 હોય તો Q કોમ્પ્લીમેન્ટ 1 થશે નહીં ઓકે Q કોમ્પ્લીમેન્ટ 0 થવું જોઈએ પણ અહીંયા આપણને મળે છે 1 તો આને આપણે કહેતા હતા રેસ કન્ડિશન ઓકે તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે ઓકે જો આને અહીંયા લખી દઈએ રેસ કન્ડિશન તો આઉટપુટ અહીંયા શું મળે છે તો કે 1 મળે છે જે પોસિબલ નથી તો આને આપણે રેસ કન્ડિશન કહેશું ઓકે તો અહીંયા જે તમને આ કન્ડિશન બધી મળે છે એ કન્ડિશન SR લેચ ની કન્ડિશન કરતા એકદમ ઓપોઝિટ મળે છે ઓકે અહીંયા નો ચેન્જ કન્ડિશન છે તો અહીંયા SR લેચ ની જે કન્ડિશન હતી એ SR લેચ ની કન્ડિશન કેવી મળતી હતી તો કે SR લેચ ની કન્ડિશન માં પહેલા તમને રેસ કન્ડિશન મળતું હતું પછી અહીંયા સેટ કન્ડિશન મળતી હતી પછી રીસેટ કન્ડિશન મળતી હતી જો તમે બુકમાં લખ્યું હોય તો જોઈ લેજો અને અહીંયા નો ચેન્જ કન્ડિશન મળતી હતી તો એક્ઝેક્ટ એનાથી ઓપોઝિટ તમને અહીંયા SR ફ્લિપફ્લોપમાં આઉટપુટ જોવા મળે છે અહીંયા છેલ્લે નો ચેન્જ કન્ડિશન મળતી હતી અહીંયા સૌથી પહેલી નો ચેન્જ કન્ડિશન મળે ઓકે પછી અહીંયા સૌથી પહેલી રેસ કન્ડિશન હતી અહીંયા સૌથી છેલ્લી રેસ કન્ડિશન મળે છે ઓકે તો SR લેચ અને SR ફ્લિપફ્લોપનો જે ટ્રુથ ટેબલ છે એ એક્ઝેક્ટ 180 ડિગ્રી ઓપોઝિટ તમને મળે છે ઓકે તો આ રીતે તમારું જે આ SR ફ્લિપફ્લોપ છે એ SR ફ્લિપફ્લોપ કામ કરતું હોય છે અહીંયા ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે જે આ સિક્વન્શિયલ લોજિક સર્કિટ છે આ સિક્વન્શિયલ લોજિક સર્કિટને જો બ્લોક ડાયાગ્રામથી તમારે રિપ્રેઝેન્ટ કરવું હોય તો બ્લોક ડાયાગ્રામમાં કંઈક આ રીતનું એક બોક્સ ડ્રો કરી દેવાનું બોક્સની અંદર બે ઇનપુટ લખવાના S અને R આ બંને આ સિક્વન્શિયલ લોજિક સર્કિટના ઇનપુટ છે અને આઉટપુટ છે એ છે Q એન્ડ Q કોમ્પ્લીમેન્ટ તો આઉટપુટ પણ અહીંયા લખી દેવા પડે ઓકે અને અહીંયા જે તમે ક્લોક સિગ્નલ યુઝ કરો છો એ ક્લોક સિગ્નલ નેગેટિવ એજ ટ્રિગરિંગ હોય તો કંઈક આ રીતે તમારે એને ઇન્ડિકેટ કરવું પડે છે આ જે છે બબલ એ ઇન્ડિકેટ કરે છે નેગેટિવ અને આ જે ટ્રાયંગલ છે એ ઇન્ડિકેટ કરે છે એજ ટ્રિગરિંગ ઓકે તો આ ક્લોક પલ્સ થઈ જશે ઓકે ક્લોક પલ્સ છે એને તમે આ રીતના બબલ અને ટ્રાયંગલથી લખો છો તો એનો મિનિંગ થાય છે કે અહીંયા આ જે છે એ નેગેટિવ અને આ છે એજ ટ્રિગરિંગ ઇન્ડિકેટ કરે જો હું આ ટ્રાયંગલ કાઢી નાખું તો ખાલી નેગેટિવ લેવલ ટ્રિગરિંગ બનશે ઓકે પણ જો બબલ રાખીએ તો નેગેટિવ એજ ટ્રિગરિંગ બનશે મોટા ભાગે નેગેટિવ એજ ટ્રિગરિંગનો જ યુઝ થતો હોય છે ઓકે બીજી વસ્તુ SR ફ્લિપફ્લોપની અંદર જે તમને આ આઉટપુટ મળે છે એના ઉપરથી એનું એક કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન મળે છે જે આપણે ખાલી યાદ રાખવાનું છે કઈ રીતે આવ્યું એની માટે કે મેપ કરીને ડિટેલમાં ડિસ્કશન કરવાની જરૂર છે નહીં પણ એનું જે આઉટપુટ મળે છે એ આઉટપુટ ખાસું એવું ઇમ્પોર્ટન્ટ છે અને એ આઉટપુટ કંઈક આ રીતે આપવામાં આવે છે કે Qn+1 જે નેક્સ્ટ આઉટપુટ તમને મળવાનું છે એ નેક્સ્ટ આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ
જે પ્રેઝન્ટ તમારું ઇનપુટ છે એ પ્રેઝન્ટ ઇનપુટ પ્લસ આર નું કોમ્પ્લિમેન્ટ એન્ડ ક્યુ એન તમારું જે પ્રેઝન્ટ ઇનપુટ છે એ. અધરવાઇઝ તમે એવું પણ કહી શકો કે જે પ્રેઝન્ટ આઉટપુટ છે એ પાસ્ટ આઉટપુટ ઉપર ડિપેન્ડન્ટ છે ક્યુ એન્ડ, ધેટ મીન્સ કે ધારો કે અહીંયા ક્યુ ઝીરો લખો તો અહીંયા તમને ક્યુ વન મળશે, એન ઇઝ ઇક્વલ ટુ ઝીરો લખશો તો. ઓકે, તો અહીંયા જે આ પ્રેઝન્ટ આઉટપુટ છે એ પ્રેઝન્ટ આઉટપુટ પ્રેઝન્ટ ઇનપુટ ક્યાં ક્યાં એસ અને આર પ્રેઝન્ટ ઇનપુટ અને પાસ્ટ આઉટપુટ ક્યુ એન ઉપર ડિપેન્ડન્ટ છે. તો આ ઇક્વેશન છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે, આને લઈને આગળ આપણે ફ્લિપફ્લોપ કન્વર્ઝનમાં આનો ઉપયોગ કરશું. ઓકે, એક્સાઇટેશન ટેબલમાં આનો ઉપયોગ કરશું. ઓકે, તો એસઆર ફ્લિપફ્લોપ માટે તમારે આટલી વસ્તુ યાદ રાખવી જરૂરી છે અને એક્ઝામમાં જો પૂછાય તો લખવી જરૂરી છે. તો અહીંયા આપણે ડિસ્કસ કર્યું છે બેઝિક એસઆર ફ્લિપફ્લોપ. હવે જો એ એસઆર ફ્લિપફ્લોપ ઉપરથી એનું કઈ રીતે તમે છે કેરેક્ટરિસ્ટિક ટેબલ બનાવી શકો અને કેરેક્ટરિસ્ટિક ટેબલ ઉપરથી કઈ રીતે તમે એનું એક્સાઇટેશન ટેબલ બનાવી શકો. ઓકે, તો આપણી એસઆર ફ્લિપફ્લોપ હતી. એસઆર ફ્લિપફ્લોપનું ટ્રુથ ટેબલ હમણાં આપણે જોયું કે એસઆર ફ્લિપફ્લોપની અંદર બે ઇનપુટ હોય છે, એક હોય છે એસ ને બીજું હોય છે આર, અને આઉટપુટ મળે છે આપણને ક્યુ અને ક્યુ કોમ્પ્લિમેન્ટ. ઓકે, તો જ્યારે ઝીરો ઝીરો હશે ત્યારે આપણે જોયું એમાં નો ચેન્જ કન્ડિશન તમને જોવા મળે છે, ધેટ મીન્સ જે પ્રીવિયસ આઉટપુટ હતું એનું એ જ આઉટપુટ મળશે. જ્યારે ઝીરો વન હશે, ઓકે, તો ઝીરો વન વખતે અહીંયા તમને ઝીરો વન આઉટપુટ મળશે. વન ઝીરો હશે તો વન ઝીરો વખતે વન ઝીરો આઉટપુટ મળશે. તો આને આપણે રીસેટ કન્ડિશન કહીએ છીએ, આને આપણે સેટ કન્ડિશન કહીએ છીએ. પછી જ્યારે વન વન ઇનપુટ આપો છો ત્યારે આઉટપુટ તમને રેસ કન્ડિશન મળે છે. ઓકે, રેસ કન્ડિશન મળે છે. તો આ આપણે બેઝિક એનું ટ્રુથ ટેબલ જોઈ લીધું છે. ઓકે, આ જે એસઆર ફ્લિપફ્લોપ છે એની અંદર એસ ઇનપુટ અહીંયા હતું અને આર ઇનપુટ અહીંયા હતું, અને આઉટપુટ મળતું હતું ક્યુ અને ક્યુ કોમ્પ્લિમેન્ટ. ઓકે, હવે આપણે જોવું છે કે આના ઉપરથી કઈ રીતે એનું એક્સાઇટેશન ટેબલ બનાવી શકાય છે. એક્સાઇટેશન ટેબલ બનાવવા માટે તમારે એનો પહેલા કેરેક્ટરિસ્ટિક ટેબલ બનાવવું પડે. તો કેરેક્ટરિસ્ટિક ટેબલ બનાવી લઈએ પહેલા. કેરેક્ટરિસ્ટિક ટેબલ શું ઇન્ડિકેટ કરે છે? કેરેક્ટરિસ્ટિક ટેબલ ઇન્ડિકેટ કરે છે કે તમારું જે પ્રેઝન્ટ આઉટપુટ છે અને પ્રેઝન્ટ ઇનપુટ છે એસ આર, તો હવે નેક્સ્ટ આઉટપુટ શું મળશે? નેક્સ્ટ આઉટપુટ પ્રેઝન્ટ આઉટપુટ જો ક્યુ એન હોય તો નેક્સ્ટ આઉટપુટ ક્યુ એન પ્લસ વન થશે. ઓકે, તો આ જે પ્રેઝન્ટ આઉટપુટ પ્રેઝન્ટ ઇનપુટ એના ઉપરથી નેક્સ્ટ આઉટપુટ શું આવી શકે એ પ્રિડિક્શન તમને કેરેક્ટરિસ્ટિક ટેબલ ઉપરથી મળે છે. ઓકે, તો અહીંયા ઇનપુટ કેટલા થશે? આપણે સિક્વન્શિયલ લોજિક સર્કિટનો ડાયાગ્રામ જોયો હતો કે જેની અંદર એક કોમ્બિનેશનલ સર્કિટ છે, એમાં પ્રેઝન્ટ ઇનપુટ એપ્લાય કરો છો અને પ્રેઝન્ટ આઉટપુટ મળે છે. પ્રેઝન્ટ આઉટપુટને આપણે મેમરીમાં સ્ટોર કરીએ છીએ અને કોમ્બિનેશનલ લોજિક સર્કિટને પાછું આપીએ છીએ. ઓકે, તો આ જે ત્રણ છે પેરામીટર, એ ત્રણ પેરામીટર તમારા ઇનપુટ થશે. તો ઇનપુટ કેટલા વેરિયેબલ મળે છે? તો કે થ્રી વેરિયેબલ મળે છે. તો થ્રી વેરિયેબલની પોસિબિલિટી કેટલી બને? તો કે ટુ રેસ ટુ થ્રી જેટલી પોસિબિલિટી બને, એટલે કે એટ પોસિબિલિટી થશે. કઈ કઈ? તો કે ઝીરો ઝીરો ઝીરો, આવી ટોટલ આઠ પોસિબિલિટી મળશે. ઓકે, અને આના ઉપરથી આપણે કહેવાનું છે કે પ્રેઝન્ટ આઉટપુટ આવું હોય, પ્રેઝન્ટ ઇનપુટ આવું હોય તો નેક્સ્ટ આઉટપુટ શું મળશે. ઓકે, તો અહીંયા આપણે કેરેક્ટરિસ્ટિક ટેબલમાં ફાઇનલ આઉટપુટની કોલમ બનાવવા માટે જે ટ્રુથ ટેબલ છે એ ટ્રુથ ટેબલનો ઉપયોગ કરશું. જ્યારે ઇનપુટ તમારું ઝીરો ઝીરો હોય, એસઆર ઝીરો ઝીરો હોય, ત્યારે આઉટપુટ શું મળે? તો કે નો ચેન્જ કન્ડિશન મળે. ઓકે, ધેટ મીન્સ કે પ્રેઝન્ટ આઉટપુટ છે એનું એ જ પાસ્ટ નેક્સ્ટ આઉટપુટ મળશે. ઓકે, તો પ્રેઝન્ટ આઉટપુટ શું છે? તો કે ઝીરો છે. તો નેક્સ્ટ આઉટપુટ પણ તમને શું મળશે? ઝીરો જ મળશે. ખાસ ધ્યાન રાખજો, પહેલું અહીંયા જોયું આપણે કે પહેલા આપણે જોયું કે ઇનપુટ શું છે, તો કે ઇનપુટ છે ઝીરો ઝીરો. જો ઇનપુટ ઝીરો ઝીરો હોય તો ટ્રુથ ટેબલ એવું કહે છે કે આઉટપુટમાં નો ચેન્જ મળશે, કોઈ એની અંદર ચેન્જ આવશે નહીં. તો પ્રેઝન્ટ આઉટપુટ જોયું કે પ્રેઝન્ટ આઉટપુટ ઝીરો છે, તો નેક્સ્ટ આઉટપુટ પણ શું મળશે? ઝીરો જ મળશે. ઓકે, ફરી વખત જો અહીંયા એસઆર ઇઝ ઇક્વલ ટુ ફરી વખત ઝીરો ઝીરો આવશે. ઓકે, તો જ્યારે પ્રેઝન્ટ ઇનપુટ છે એ ઝીરો ઝીરો છે, તો આઉટપુટ ટ્રુથ ટેબલ ઉપરથી આપણે કહી શકીએ કે એની અંદર નો ચેન્જ આઉટપુટ મળશે, કોઈ ચેન્જ નહીં થાય. તો પ્રેઝન્ટ આઉટપુટ એ કેસમાં શું હતું? તો કે એ કેસમાં પ્રેઝન્ટ આઉટપુટ હતું વન, તો અહીંયા પણ તમને વન જ મળશે. નેક્સ્ટ કેસ જોઈએ કે જો એસઆર ની વેલ્યુ ઝીરો વન હોય, તો એસઆર ની વેલ્યુ ઝીરો વન હોય તો આઉટપુટ શું મળે છે? તો કે ઝીરો મળે છે. તો અહીંયા લખી દો ઝીરો મળશે. 10 જો SR ની વેલ્યુ હોય, 10 SR ની વેલ્યુ હોય તો આઉટપુટ 1 મળશે. તો અહીંયા 1 લખી દો. અને જો અહીંયા SR ની વેલ્યુ 11 હોય તો અહીંયા રેસ અરાઉન્ડ કન્ડિશન, ધેટ મીન્સ ઇનવેલિડ આઉટપુટ મળે છે. ઇનવેલિડ આઉટપુટ મળે છે, જેને તમે ડોન્ટ કેર પણ કહી શકો. ઓકે, તો જ્યારે SR ની વેલ્યુ 11 છે તો ઇનવેલિડ આઉટપુટ મળે છે, તો અહીંયા આપણે ડોન્ટ કેર એવું ઇન્ડિકેટ કરી દઈશું.
નેક્સ્ટ કેસ ફરી વખત 01 હશે તો 01 વખતે શું મળે છે તો કે 01 વખતે આની વેલ્યુ 0 રહે છે તો અહીંયા 0 લખી દઈએ 10 વખતે શું થાય છે તો કે 10 વખતે આઉટપુટ 1 મળે છે તો અહીંયા 1 લખી દઈએ અને 11 વખતે ફરી વખત રેસ કન્ડિશન ધેટ મીન્સ ઇનવેલિડ તો ઇનવેલિડ માટે ડોન્ટ કેર તો આ એનું કેરેક્ટરિસ્ટિક ટેબલ થઈ ગયું કેરેક્ટરિસ્ટિક ટેબલ બનાવવા માટે શું કરવાનું તો કે જે પ્રેઝન્ટ આઉટપુટ છે પ્રેઝન્ટ ઇનપુટ છે એનો યુઝ કરીને ટ્રુથ ટેબલ વેરીફાય કરતા કરતા નેક્સ્ટ આઉટપુટ શું આવી શકે એ વસ્તુ તમારે ચેક કરવાની છે ઓકે તો આ રીતે તમારું કેરેક્ટરિસ્ટિક ટેબલ મળશે કેરેક્ટરિસ્ટિક ટેબલનો ઉપયોગ કરીને તમે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન બનાવી શકો છો જો આનો યુઝ કરીને તમે કે મેપ ડ્રો કરશો તો કે મેપથી તમને શું મળશે તો કે ક્યુ એન પ્લસ વન નું ઇક્વેશન મળશે કઈ રીતે જલ્દીથી જોઈ લઈએ ઓકે ફોર એક્ઝામ્પલ અહીંયા 3 વેરિયેબલ છે તો 3 વેરિયેબલ માટેનો કે મેપ બનાવવો હોય તો 8 સેલનો કે મેપ બનશે જલ્દીથી સમજી લઈએ ઓકે 8 સેલનો કે મેપ બનાવી લઈએ અને એની અંદર વેરિયેબલ કયા કયા ઇનપુટ વેરિયેબલ થશે તો કે એક છે ક્યુ એન બીજું છે એસ આર તો અહીંયા હું લખી દઈશ ક્યુ એન અને અહીંયા લખી દઉં એસ આર ઓકે કે મેપ જેને ન આવડતો હોય એ પ્રીવિયસ વિડીયો જોઈ શકે છે એની અંદર મેં તમને સમજાવ્યું છે કે કઈ રીતે કે મેપ સોલ્વ કરવો ઓકે આ જે એરિયા છે એ ક્યુ એન નો થશે આ જે એરિયા છે એ એસ નો એરિયા થશે અને આ જે એરિયા છે એ આર નો એરિયા થશે ઓકે હવે જ્યાં જ્યાં વન છે અને ડોન્ટ કેર છે એ વસ્તુ અહીંયા ઇન્ડિકેટ કરો ઓકે તો અહીંયા ઇન્ડિકેશન આપી દઈએ ઓકે પહેલો વન અહીંયા છે તો એ વખતે ક્યુ એન એસ આર ની વેલ્યુ 010 છે તો 010 અહીંયા આવશે વન ઓકે ડોન્ટ કેર છે 011 ઉપર તો 011 અહીંયા છે તો અહીંયા એક ડોન્ટ કેર આવશે ઓકે ડોન્ટ કેર ઓકે નેક્સ્ટ 1 અહીંયા છે તો અહીંયા થશે 100 ઉપર 1 છે તો 100 અહીંયા આવશે તો ત્યાં એક 1 કરી દઈએ નેક્સ્ટ અહીંયા એક 1 છે તો આ 1 છે એ છે 110 ઉપર તો 110 અહીંયા આવશે તો અહીંયા 1 કરી દઈએ અને ડોન્ટ કેર લાસ્ટમાં છે એક 111 ઉપર તો 111 ઉપર એક ડોન્ટ કેર કરી દઈએ લૂપ બનાવવા માટે શું કરો મેક્સિમમ 1 ની લૂપ બનાવો તો એક લૂપ અહીંયા બનશે 4 ની ઓકે એમાં ડોન્ટ કેર ને તમે કન્સિડર કરી શકો ઓકે અને એક 1 અહીંયા છે અને એક આ 1 છે તો એક લૂપ આવી પણ તમે બનાવી શકો તો એક લૂપ આવી બનાવી દઈએ ઓકે તો આ લૂપ પણ બનાવી શકાય ઓકે હવે આને સોલ્વ કરો તો લૂપ 1 માટે અહીંયા ઇક્વેશન લખીએ લૂપ 1 ઓકે તો લૂપ 1 નું ઇક્વેશન શું થાય તો કે એ ક્યુ એન ના એરિયામાં આખી લૂપ નથી આવતી હાફ લૂપ જ આવે છે તો ક્યુ એન ને ઇગ્નોર કરીએ એસ ના એરિયામાં આવે છે તો કે આખી લૂપ એસ ના એરિયામાં આવે છે તો અહીં લખશું એસ આર ના એરિયામાં હાફ પોર્શન આવે તો આર ને પણ ઇગ્નોર કરશું આ જે લૂપ છે એના માટે લખીએ ઓકે આ જે લૂપ છે હાફ પોર્શન અહીંયા અને હાફ પોર્શન અહીંયા એ ક્યુ એન ના એરિયામાં છે તો પ્લસ ક્યુ એન એવું લખી શકાય આર ના એરિયામાં છે તો કે નહીં આર ના એરિયામાં તો છે જ નહીં તો અહીંયા લખશું આર કોમ્પ્લિમેન્ટ તો આ થશે એનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન જે આપણે આગળની સ્લાઇડમાં જોયું એ જ ઇક્વેશન તમને અહીંયા મળે છે ઓકે આ ઇક્વેશન છે એ નેક્સ્ટ આઉટપુટ બતાવશે કે નેક્સ્ટ આઉટપુટ તમને શું મળશે જો પ્રેઝન્ટ ઇનપુટ એસ અને આર ની વેલ્યુ અહીંયા તમે પ્લેસ કરશો અને પ્રેઝન્ટ આઉટપુટ ક્યુ એન ની વેલ્યુ અહીંયા પ્લેસ કરશો તો નેક્સ્ટ આઉટપુટ શું મળશે એ આ ઇક્વેશન ઇન્ડિકેટ કરે છે ઓકે તો આ વસ્તુ અહીંયા સુધીની ક્લિયર થઈ ગઈ હશે હવે જોઈએ એક્સાઇટેશન ટેબલ કેમ બનાવવું પહેલા તો એક્સાઇટેશન ટેબલ શું ઇન્ડિકેટ કરે છે જેમ આ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન છે કે કેરેક્ટરિસ્ટિક ટેબલ છે આ કેરેક્ટરિસ્ટિક ટેબલ પ્રેઝન્ટ ઇનપુટ પ્રેઝન્ટ આઉટપુટ ને લઈને નેક્સ્ટ આઉટપુટ શું મળશે એવું ઇન્ડિકેટ કરે છે ટ્રુથ ટેબલ એવું ઇન્ડિકેટ કરે છે કે પ્રેઝન્ટ ઇનપુટ આ છે તો આઉટપુટ શું મળશે પ્રેઝન્ટ ઇનપુટ તો આઉટપુટ શું મળશે કેરેક્ટરિસ્ટિક ટેબલ પ્રેઝન્ટ આઉટપુટ અને પ્રેઝન્ટ ઇનપુટ આવું છે તો નેક્સ્ટ આઉટપુટ શું મળશે એવું ઇન્ડિકેટ કરે છે જ્યારે એક્સાઇટેશન ટેબલ એવું ઇન્ડિકેટ કરે છે કે જો આઉટપુટ તમારું ક્યુ એન છે નેક્સ્ટ આઉટપુટ ક્યુ એન પ્લસ 1 છે તો એ ટાઈમે એસ અને આર ની વેલ્યુ શું હશે એ વસ્તુ એક્સાઇટેશન ટેબલ ઇન્ડિકેટ કરે છે ઓકે ફરી વખત જો તમારું એસ અને આર ની વેલ્યુ તમારી પાસે છે તો આઉટપુટ શું મળશે એ ટ્રુથ ટેબલ ઉપરથી ખબર પડશે જો ક્યુ એન ની વેલ્યુ ધેટ મીન્સ પ્રેઝન્ટ ઇનપુટ આઉટપુટ ની વેલ્યુ એસ આર ની વેલ્યુ ધેટ મીન્સ પ્રેઝન્ટ ઇનપુટ ની વેલ્યુ તો જો તમારી પાસે હોય તો નેક્સ્ટ કેસમાં આ આઉટપુટ શું મળશે એ કેરેક્ટરિસ્ટિક ટેબલ ઇન્ડિકેટ કરશે જ્યારે એક્સાઇટેશન ટેબલ છે એ પ્રેઝન્ટ ઇનપુટ નેક્સ્ટ પ્રેઝન્ટ આઉટપુટ નેક્સ્ટ આઉટપુટ તો આ કોઈ વેલ્યુ તમારી પાસે હોય તો એ વખતે ઇનપુટ શું હશે એવું એક્સાઇટેશન ટેબલ ઉપરથી તમને ખબર પડશે તો અહીંયા તમારી પાસે 2 વેરિયેબલ છે તો પોસિબિલિટી 0001 10 અને 11 મળી શકે
ખાસ ધ્યાન રાખજો, એક્સાઇટેશન ટેબલ બનાવતા જો તમને આવડશે તો જ તમે છે એ ફ્લિપફ્લોપના કન્વર્ઝન કરી શકશો, અધરવાઇઝ કન્વર્ઝન આવડશે નહીં. કારણ કે કન્વર્ઝનની પ્રોસેસ છે એક્સાઇટેશન ટેબલથી સ્ટાર્ટ થશે. ઓકે, તો હું અહીંયા તમને એક ફ્લિપફ્લોપનું એક્સાઇટેશન ટેબલ બનાવતા શીખવાડું છું. ઓકે, પહેલાં એક પ્રેઝન્ટ આઉટપુટ અને નેક્સ્ટ આઉટપુટ લખ્યા અને પ્રેઝન્ટ ઇનપુટ લખ્યા છે કે શું ઇનપુટ હોઈ શકે તો આવા આઉટપુટ તમને મળી શકે. ઓકે, તો જ્યારે ક્યુ એનની વેલ્યુ છે એ ઝીરો છે, ક્યુ એન પ્લસ વનની વેલ્યુ ઝીરો છે, તો આના ઉપરથી એસઆરની વેલ્યુ જોઈતી હોય તો એક્સાઇટેશન ટેબલમાંથી જતું રહેવાનું કેરેક્ટરિસ્ટિક ટેબલમાં. કેરેક્ટરિસ્ટિક ટેબલમાં જઈને જોવાનું કે જો ક્યુ એનની વેલ્યુ ઝીરો હોય, ક્યુ એન પ્લસ વનની વેલ્યુ ઝીરો હોય, ઓકે, તો એ વખતે એસઆરની વેલ્યુ શું છે, તો કે એસઆરની વેલ્યુ છે ઝીરો 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 ઝીરો. ઓકે, તો આ જે ઝીરો ઝીરો છે એ તમારી એસઆરની વેલ્યુ તમે અહીંયા લખી શકો, ઝીરો ઝીરો. ઓકે, પણ તમે અહીંયા જોશો તો આ જે સેકન્ડ કેસ છે એમાં પણ ક્યુ એનની વેલ્યુ ઝીરો છે અને ક્યુ એન પ્લસ વનની વેલ્યુ ઝીરો છે, પણ એ વખતે એસઆરની વેલ્યુ ઝીરો ઝીરો નથી, ઝીરો ઝીરોની બદલે શું છે, ઝીરો વન છે. તો મારે અહીંયા ઝીરો વન લખવું કે ઝીરો ઝીરો લખવું, તો એ બંને વસ્તુનું કન્ફ્યુઝન રિમૂવ કરવા માટે આ જે ઝીરો વન છે, આરની વેલ્યુ તમે કોઈ પણ રાખો, ઝીરો રાખો કે વન રાખો, જો એસની વેલ્યુ ઝીરો થાય છે તો ઓટોમેટિક તમારું ક્યુ એન અને ક્યુ એન પ્લસ વન છે એ ઝીરો ઝીરો થઈ જાય છે. તો અહીંયા તમે લખી શકો કે અહીંયા કોઈ પણ વેલ્યુ હોય, ડોન્ટ કેર, કોઈ પણ વેલ્યુ હોય, આરની વેલ્યુ છે એનાથી કોઈ ફેર નથી પડતો, એસની વેલ્યુ જો ઝીરો થાય છે તો ક્યુ એન એન્ડ ક્યુ એન પ્લસ વનની વેલ્યુ છે એ શું થઈ જશે, તો કે ઝીરો ઝીરો થઈ જશે. ક્લિયર? નેક્સ્ટ વન કેસ, જો ક્યુ એન ની વેલ્યુ ઝીરો હોય અને ક્યુ એન પ્લસ વન ની વેલ્યુ વન હોય તો એ કેસમાં શું થાય, જો ક્યુ એન ની વેલ્યુ ઝીરો, ક્યુ એન પ્લસ વન ની વેલ્યુ વન હોય તો એ કેસમાં એસઆર ની વેલ્યુ છે એ વન ઝીરો હોઈ શકે. સમજાય છે? તો આ જે વેલ્યુ છે એ આપણે અહીંયા લખી દઈએ કે વન અને ઝીરો છે. બીજો કોઈ એવો કેસ નથી જેમાં ક્યુ એન ની વેલ્યુ ઝીરો હોય અને ક્યુ એન પ્લસ વન ની વેલ્યુ વન હોય, એવો બીજો કોઈ કેસ છે નહીં. નેક્સ્ટ કેસ છે એમાં ક્યુ એન ની વેલ્યુ વન છે, ક્યુ એન પ્લસ વન ની વેલ્યુ ઝીરો છે, તો એ કેસ જોઈએ કે જો ક્યુ એન ની વેલ્યુ છે એ વન હોય અને ક્યુ એન પ્લસ વન ની વેલ્યુ ઝીરો હોય તો એ કેસની અંદર આ જે વેલ્યુ છે ઝીરો અને વન એ વેલ્યુ તમને અહીંયા મળશે, ઝીરો અને વન. લાસ્ટ કેસ છે એ છે વન વન નો, જો બંને વેલ્યુ વન વન હોય, અહીંયા વન વન છે તો એ કેસમાં એસઆર ની વેલ્યુ છે એ ઝીરો ઝીરો છે, ફરી વખત અહીંયા પણ વન વન છે, ઓકે, તો એ કેસમાં એસઆર ની વેલ્યુ વન ઝીરો છે. દેટ મીન્સ અહીંયા શું થાય છે, તો કે એક વખત ઝીરો ઝીરો છે, એક વખત વન ઝીરો છે. ઓકે, તો આ વેલ્યુ કાંઈ પણ હોય એની જગ્યાએ આપણે શું લખી દેશું, ડોન્ટ કેર, ઝીરો હોય કે વન હોય, કોઈ પણ હોય, ડોન્ટ કેર. ઓકે, તો એનાથી કોઈ ફેર નહીં પડે, જો આ વેલ્યુ ઝીરો હોય તો આ વેલ્યુ છે શું મળશે તમને, તો કે વન વન મળી શકે છે. ક્લિયર? તો એક્સાઇટેશન ટેબલ શું ઇન્ડિકેટ કરે છે, એક્સાઇટેશન ટેબલ ઇન્ડિકેટ કરે છે કે ક્યુ એન ની વેલ્યુ ઝીરો છે, ક્યુ એન પ્લસ વન ની વેલ્યુ ઝીરો છે, તો એસ ની વેલ્યુ હંમેશા ઝીરો જ હશે અને આર ની વેલ્યુ કાંઈ પણ હોઈ શકે, ઝીરો પણ હોઈ શકે, વન પણ હોઈ શકે. ઓકે, બીજી વસ્તુ, ક્યુ એન પ્લસ વન ની વેલ્યુ જો અહીંયા વન હોય અને ક્યુ એન ની વેલ્યુ ઝીરો હોય તો એસઆર ની વેલ્યુ હંમેશા એસ ઇઝ ઇક્વલ ટુ વન એન્ડ આર ઇઝ ઇક્વલ ટુ ઝીરો જ હશે. ક્લિયર? તો આવું જ્યારે આઉટપુટ ઉપરથી ઇનપુટ જ્યારે તમારે ચેક કરવું હોય ત્યારે તમે શું યુઝ કરી શકો, તો કે એક્સાઇટેશન ટેબલ યુઝ કરી શકો. ક્લિયર? ટ્રુથ ટેબલ ઉપરથી તમને શું મળશે, કેરેક્ટરિસ્ટિક ટેબલ, અને કેરેક્ટરિસ્ટિક ટેબલ ઉપરથી શું મળશે, તો કે એક્સાઇટેશન ટેબલ મળશે. ક્લિયર? આ પ્રોસેસ યાદ રાખવાની છે, દરેક ફ્લિપફ્લોપની અંદર તમારે એના એક્સાઇટેશન ટેબલ યાદ રાખવા પડશે તો જ તમે એનું કન્વર્ઝન કરી શકશો, અધરવાઇઝ તમે એને કોઈ બીજી ફ્લિપફ્લોપમાં કન્વર્ટ કરી શકશો નહીં. ચલો, આઈ થિંક અહીંયા સુધીનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. તો નેક્સ્ટ ફ્લિપફ્લોપ ઉપર ટ્રાન્સફર થઈએ, જે આ તમારી એસઆર ફ્લિપફ્લોપ છે એમાંથી જો તમારે ડી ફ્લિપફ્લોપ બનાવવી હોય, ડી ફ્લિપફ્લોપ દેટ મીન્સ ડેટા ફ્લિપફ્લોપ, સોરી ડીલે ફ્લિપફ્લોપ, તો ડીલે ફ્લિપફ્લોપમાં કન્વર્ઝન કરવા માટે આ જે ફ્લિપફ્લોપ છે એમાં જો ખાલી અહીંયાથી આ જે ઇનપુટ છે એ ઇનપુટને એક નોટ લોજિક સાથે કનેક્ટ કરીને અહીંયા આર સાથે કનેક્ટ કરી દેશો તો આ જે હવે તમારી ફ્લિપફ્લોપ બને છે એને કહેવામાં આવે છે ડી ફ્લિપફ્લોપ કે ડીલે ફ્લિપફ્લોપ. ઓકે, તો ચાલો જોઈએ ડીલે ફ્લિપફ્લોપ કઈ રીતે કામ કરે છે. ડીલે ફ્લિપફ્લોપ બનાવવા માટે એસઆર ફ્લિપફ્લોપમાં આ રીતે તમારે એક નોટ લોજિક અટેચ કરવું પડશે. તો નોટ લોજિક છે એ એક આપણે નેન્ડ ગેટથી બનાવીએ છીએ અને આખી ફ્લિપફ્લોપ તમારી નેન્ડ ગેટથી વર્ક કરશે. ઓકે, જે ઇનપુટ આપો છો એ ડી ઇનપુટ થશે, અહીંયા ક્લોક પલ્સ આવશે, આઉટપુટ તમને શું મળશે, તો કે ક્યુ અને ક્યુ કોમ્પ્લિમેન્ટ.
જે તમારી SR ફ્લિપ ફ્લોપ હતી એની અંદર જે અહીંયા S ઇનપુટ હતું અહીંયા R ઇનપુટ હતું એની જગ્યાએ હવે શું આવશે તો કે S is equal to D થઈ જશે અને R is equal to શું થઈ જશે D નું કોમ્પ્લીમેન્ટ થઈ જશે ખાસ યાદ રાખવાનું છે ઓકે તો આના ઉપરથી તમને એક ક્વેશ્ચન પૂછાય છે કે SR ફ્લિપ ફ્લોપ ને D ફ્લિપ ફ્લોપ માં કન્વર્ટ કરો તો જે કન્વર્ઝન પ્રોસેસ છે એ હમણાં આપણે આગળ જોશું કે કઈ રીતે કન્વર્ટ કરવામાં આવે છે હાલ તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે SR ફ્લિપ ફ્લોપ માંથી D ફ્લિપ ફ્લોપ માં કન્વર્ટ કરવા માટે તમારે શું કરવું પડે તો કે D ફ્લિપ ફ્લોપ માં કન્વર્ટ કરવા માટે S વાળું જે ઇનપુટ છે એનું કોમ્પ્લીમેન્ટ લઈને R માં એપ્લાય કરવાનું હોય છે અને એને એક કોમન ઇનપુટ આપી દો તો એ D ફ્લિપ ફ્લોપ નું ઇનપુટ થઈ જશે જો આને બ્લોક ડાયાગ્રામથી રિપ્રેઝેન્ટ કરવી હોય તો તમે એક આવો બ્લોક ડ્રો કરી શકો છો અને બ્લોકની અંદર એક જ ઇનપુટ અને એ છે D આઉટપુટ તમને Q અને Q કોમ્પ્લીમેન્ટ મળી શકે છે અને એક તમારે અહીંયા અટેચ કરવું પડે ક્લોક સિગ્નલ ઓકે તો આ થઈ ગયું ક્લોક પલ્સ ઓકે આવો બ્લોક ડાયાગ્રામ બનાવી શકો છો હવે જોવું છે આપણે કે કઈ રીતે આનું ટ્રુથ ટેબલ બનાવી શકાય તો ટ્રુથ ટેબલમાં આવશે શું તો કે એક ડી ઇનપુટ આવશે આઉટપુટ શું મળશે ક્યુ એન્ડ ક્યુ બાર તો અહીંયાથી તમને આ રીતે એનું ટ્રુથ ટેબલ મળી શકે ડી ની પોસિબિલિટી 0 અને 1 હોઈ શકે છે તો આ જો 0 અને 1 તમે એપ્લાય કરશો તો જ્યારે 0 હશે પહેલો કેસ છે 0 નો તો D ઇઝ ઇક્વલ ટુ તમે અહીંયા 0 લખો છો તો S ઇઝ ઇક્વલ ટુ 0 થશે અને R ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે D નું કોમ્પ્લીમેન્ટ તો D ઇઝ ઇક્વલ ટુ 0 છે તો D નું કોમ્પ્લીમેન્ટ 1 થશે ક્લિયર ઓકે જો આ NAND ગેટમાં S ઇઝ ઇક્વલ ટુ 0 છે કોઈ એક ઇનપુટ 0 છે તો આ ફર્સ્ટ NAND ગેટનું આઉટપુટ શું થઈ જશે 1 થઈ જશે ઓકે અહીંયા જ્યારે તમે ક્લોક પલ્સ એપ્લાય કરો છો તો ક્લોક પલ્સની વેલ્યુ 1 1 હશે આ NAND ગેટ 2 માટે બંને ઇનપુટ છે 1 1 છે તો આઉટપુટ શું થઈ જશે 0 થઈ જશે આ 0 થઈ જશે 100% ઓકે પછી તો કે આ NAND ગેટ છે અને આ NAND ગેટ છે તો આ એક SR લેચ છે જેની અંદર કોઈ ક્લોક પલ્સ નથી હોતો ઓકે SR લેચ અને SR ફ્લિપ ફ્લોપમાં એટલો જ ડિફરન્સ હોય છે કે SR ફ્લિપ ફ્લોપમાં ક્લોક પલ્સ હોય છે જ્યારે SR લેચમાં કોઈ ક્લોક પલ્સ એપ્લાય થતું નથી એટલા માટે જ એને લેચ કહેવામાં આવે છે નેક્સ્ટ આ જે NAND ગેટ છે એનું એક ઇનપુટ 0 છે તો આઉટપુટ શું થઈ જશે આઉટપુટ 1 થઈ જશે ઓકે આ 1 છે એને અહીંથી રાઉટ કરીને તમે અહીંયા એપ્લાય કરશો તો આ NAND ગેટના બંને ઇનપુટ 1 1 છે તો આઉટપુટ શું થઈ જશે 0 થઈ જશે તો Q ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે Q કોમ્પ્લીમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે ઓકે તો આ એક ફર્સ્ટ આઉટપુટ મળી ગયું સેકન્ડ આઉટપુટ માટે ફરી વખત શું કરશું તો કે જે વેલ્યુ છે એ બધી વેલ્યુ ઇરેઝ કરી દઈએ અને ફરી વખત જોઈએ કે આઉટપુટ શું મળે છે ઓકે તો સેકન્ડ વેલ્યુ આપણી છે એ છે 1 તો D is equal to 1 લઉં તો D કોમ્પ્લીમેન્ટ 0 થઈ જશે ઓકે તો અહીંયા જો તમે R is equal to 0 આ NAND ગેટમાં એક ઇનપુટ 0 આપો છો તો આઉટપુટ 1 થઈ જશે આ NAND ગેટમાં બંને ઇનપુટ 1 1 છે તો આઉટપુટ 0 થઈ જશે આ NAND ગેટ છે એનું એક ઇનપુટ 0 છે તો આઉટપુટ 1 થઈ જશે અને આ 1 ને અહીંથી રાઉટ કરીને અહીંયા લઈ આવશો તો બંને ઇનપુટ 1 1 છે તો આ NAND ગેટનો આઉટપુટ 0 થઈ જશે ક્લિયર તો અહીંયા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે ક્યુ કોમ્પ્લીમેન્ટ શું મળે છે 0 મળે છે તો આપણી પાસે જે આ ડી ફ્લિપ ફ્લોપ છે એ ડી ફ્લિપ ફ્લોપમાં તમે જોઈ શકો છો જે ઇનપુટ આપો એ જ ફરી વખત પાછું આઉટપુટ મળે છે જે ઇનપુટ એ જ આઉટપુટ ઓકે તો એટલા માટે આ જે ફ્લિપ ફ્લોપ છે એને ડીલે ફ્લિપ ફ્લોપ કહેવામાં આવે છે ડીલે ફ્લિપ ફ્લોપ શું કામ તો કે જે તમે ઇનપુટ આપ્યું છે એનું એ જ આઉટપુટ મળે છે પણ ક્યારે આઉટપુટ મળશે જ્યારે તમે ક્લોક પલ્સ એપ્લાય કરશો ત્યારે ઓકે તો ક્લોક પલ્સની અંદર જો તમે છે એ વિડ્થ છે અલગ અલગ રાખો છો ટાઈમ ડ્યુરેશન ચેન્જ કરો છો તો એનાથી આઉટપુટ છે એ અલગ અલગ ટાઈમે તમે લઈ શકો છો ઓકે તો એટલા માટે જેટલા તમારે ડીલેની રિક્વાયરમેન્ટ હોય એટલા ડીલે સાથે ક્લોક પલ્સ આપો તો એ ટાઈમે તમને આઉટપુટ મળશે તો એટલા માટે જ આને પ્રોપોગેશન ડીલે ફ્લિપ ફ્લોપ કહેવામાં આવે છે ક્લિયર તો આઈ થિંક આ કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો હશે ડી ફ્લિપ ફ્લોપ નો ટ્રુથ ટેબલ સમજાઈ ગયો હશે હવે તમને ખબર છે ટ્રુથ ટેબલ ઉપરથી શું મળી શકે તો કે ટ્રુથ ટેબલ ઉપરથી તમને મળી શકે એનું કેરેક્ટરિસ્ટિક ટેબલ તો કેરેક્ટરિસ્ટિક ટેબલમાં શું શું આવશે તો કે એક પ્રેઝન્ટ આઉટપુટ એક પ્રેઝન્ટ ઇનપુટ અને એનું નેક્સ્ટ આઉટપુટ ઓકે તો બે ઇનપુટ થયા બંને ઇનપુટની પોસિબિલિટી લખી દઈએ તો 4 પોસિબિલિટી આ રીતે તમને મળશે આ જે પોસિબિલિટી છે એના આધારે જોવું છે કે નેક્સ્ટ આઉટપુટ શું મળશે તો આ જે તમારું કેરેક્ટરિસ્ટિક ટેબલ મળે છે એ આ ટ્રુથ ટેબલ ઉપરથી જ મળશે ઓકે પહેલું છે એ ટ્રુથ ટેબલ છે અને હવે જે આપણે કરીએ છીએ એ આપણું કેરેક્ટરિસ્ટિક ટેબલ છે ડી ફ્લિપ ફ્લોપ માટે કેરેક્ટરિસ્ટિક ટેબલ ઓકે તો જ્યારે ઇનપુટ 0 હોય ત્યારે આઉટપુટ શું મળે છે આઉટપુટ 0 મળે છે તો અહીંયા લખી દો 0 મળશે જ્યારે ઇનપુટ 1 હોય તો આઉટપુટ શું મળે છે તો કે આઉટપુટ 1 મળશે જ્યારે ઇનપુટ 0 હોય ફરી વખત ઇનપુટ 0 હોય તો આઉટપુટ શું મળે 0 મળે અને આઉટ ઇનપુટ જ્યારે 1 હોય તો આઉટપુટ શું મળશે તો કે આઉટપુટ મળશે 1 ક્લિયર તો આ રીતે તમે કહી શકો કે જે તમારું
કેરેક્ટરિસ્ટિક ટેબલ છે એ કેરેક્ટરિસ્ટિક ટેબલની અંદર જે નેક્સ્ટ આઉટપુટ છે એ પ્રેઝન્ટ ઇનપુટ જે છે એનું એ જ મળશે. ડી ફ્લિપ ફ્લોપમાં ખાસ યાદ રાખવાનું છે કે નેક્સ્ટ આઉટપુટ એ જે પ્રેઝન્ટ ઇનપુટ છે એનું એ જ નેક્સ્ટ આઉટપુટ મળશે. અને એ પણ યાદ રાખવાનું છે કે જે તમે ઇનપુટ એપ્લાય કરો છો એ જ તમારું આઉટપુટ મળશે. ક્લિયર? પ્રેઝન્ટ આઉટપુટ, જે પ્રેઝન્ટ ઇનપુટ છે એ જ પ્રેઝન્ટ આઉટપુટ થશે અને જે પ્રેઝન્ટ ઇનપુટ છે એનું એ જ નેક્સ્ટ આઉટપુટ બની શકે છે. ક્લિયર? તો અહીંયા સુધી આઈ થિંક સમજાઈ ગયું હશે. હવે એના ઉપરથી મારે ડ્રો કરવું છે એનું એક્સાઇટેશન ટેબલ. ઓકે, આ એક્સાઇટેશન ટેબલ નથી, આ કેરેક્ટરિસ્ટિક ટેબલ છે. કેરેક્ટરિસ્ટિક ટેબલ ઉપરથી શું મળશે? તો કે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન મળી શકે. કઈ રીતે? તો કે કે મેપનો યુઝ કરીને. ઓકે, તો આમાં તમે કે મેપ યુઝ કરશો તો તમને ક્યુ એન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ શું મળશે? ડી મળશે. તો આનું જે ડી ફ્લિપ ફ્લોપનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન છે એ શું થશે? તો કે ક્યુ એન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ડી. દેટ મીન્સ એ તમારું જે પ્રેઝન્ટ આઉટપુટ છે એનાથી ઇન્ડિપેન્ડન્ટ છે, ખાસ યાદ રાખવાનું છે. ઓકે, તો આ તમારું એનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન થઈ ગયું. હવે એનું એક્સાઇટેશન ટેબલ જોઈએ. તો એક્સાઇટેશન ટેબલ બનાવવા માટે, એક્સાઇટેશન ટેબલ બનાવવા માટે તમારે એક જોશે ક્યુ એન પ્રેઝન્ટ આઉટપુટ, ક્યુ એન પ્લસ વન નેક્સ્ટ આઉટપુટ, અને એના ઉપરથી કહી શકો કે ડીની વેલ્યુ શું હશે, ત્યારે ઇનપુટ શું હશે. તો કે 0 0 0 1, 10 અને 11 તમારા ઇનપુટ છે. તો એના ઉપરથી 00 જ્યારે ઇનપુટ હશે, સોરી 00 આઉટપુટ છે, તો અહીંયા 0 છે, અહીંયા પણ 0 છે, તો એ ટાઈમે આઉટપુટ 00 હોય તો ઇનપુટ શું છે? તો કે 0 છે. જો 01 હોય તો અહીંયા 0 છે, અહીંયા 1 છે, તો એ વખતે શું છે? તો કે 1 છે, તો અહીંયા 1 આપી દો. 10 હોય તો અહીંયા 10 છે, અહીંયા પણ 10, તો એ વખતે ડીની વેલ્યુ શું છે? તો કે 0 છે. નેક્સ્ટ 11 હોય તો 11 અહીંયા છે, તો આ 11 આપો, તો અહીંયા તમને આઉટપુટ એ ઇનપુટ શું ખબર પડે છે? તો કે ઇનપુટ 1 છે એવી ખબર પડે છે. ઓકે, તો આ બંને ટેબલ તમે જોશો, એક્સાઇટેશન ટેબલ અને કેરેક્ટરિસ્ટિક ટેબલ, તો બંને તમને ઇક્વલ સેમ જેવા તમને ટેબલ જોવા મળશે. ખાલી કોલમ આગળ પાછળ કરી દીધી હોય એવું તમને લાગશે. એવું શું કામ થાય છે? તો કે અહીંયા આપણે જોઈ લીધું કે ક્યુ એન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ડી થવાનું છે, તો અહીંયા પણ ક્યુ એન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ડી એઝ ઇટ ઇઝ ફોલો થશે. તો આ એક્સાઇટેશન ટેબલ થઈ ગયું. એક્સાઇટેશન ટેબલ એક વખત તમને મળી જશે તો એના ઉપરથી તમે ફ્લિપ ફ્લોપના કન્વર્ઝન કરી શકશો. ક્લિયર? તો આ થઈ ગઈ આપણી ડી ફ્લિપ ફ્લોપ. નેક્સ્ટ છે એ છે જેકે ફ્લિપ ફ્લોપ. તો આ જેકે ફ્લિપ ફ્લોપ થઈ ગઈ. ઓકે, જેકે ફ્લિપ ફ્લોપમાંથી એસઆર ફ્લિપ ફ્લોપમાં કન્વર્ટ કરવા માટે તમારે થોડુંક મોડિફિકેશન કરવું પડશે. શું મોડિફિકેશન કરવું પડશે? ચલો જોઈએ. જે બંને આઉટપુટ મળતા હતા એ બંને આઉટપુટ હતા ક્યુ એન્ડ ક્યુ એન્ડ ઓર ક્યુ કોમ્પ્લિમેન્ટ. ઓકે, તો આ બંને આઉટપુટને અહીંથી ફીડબેક લઈને ફરી વખત એકબીજાના ઓપોઝિટ ઇનપુટમાં અપ્લાય કરવામાં આવે છે. તો અહીંયા ઇનપુટ હતું એસ અને અહીંયા હતું આર. ઓકે, તો જે ક્યુ આઉટપુટ મળતું હતું એનો ફીડબેક લઈને અહીંથી આર વાળા નેન્ડ ગેટમાં ફીડબેક આપવામાં આવે છે, અને ક્યુ એન કોમ્પ્લિમેન્ટનું અહીંથી ફીડબેક લઈને અહીંયા એસ વાળા નેન્ડ ગેટમાં અપ્લાય કરવામાં આવે છે. તો આ જે હવે ફ્લિપફ્લોપ મળે છે એને એસઆર ફ્લિપફ્લોપ કહેવાને બદલે જેકે ફ્લિપફ્લોપ કહેવામાં આવે છે. જેકે ફ્લિપફ્લોપ. ઓકે, આ જે જેકે ફ્લિપફ્લોપ છે એ જેકે ફ્લિપફ્લોપનો ઉપયોગ કરીને જે તમારી એસઆર ફ્લિપફ્લોપ હતી એની જે રેસ અરાઉન્ડ કન્ડિશન તમને મળતી હતી, રેસ કન્ડિશન મળતી હતી, અથવા તો એની અંદર જે ઇનવેલિડ આઉટપુટ મળતું હતું એ ઇનવેલિડ આઉટપુટ અહીંયા અવોઇડ કરી શકાય.